Swami Narayan Jai Swami Narayan Swami Narayan Jai Swami Narayan
जीवन के सगी देव देवन के जनहित तपसी होई जनहित तपसी स्वामीनारायण भगवान की श्री नरनारायण देव की श्री राधा कृष्ण देव की
वाला भक्तजनों, श्री नरनारायण देव द्विशताब्दी महोत्सव दिव्य बद्रिकाश्रम नी अंदर कथानो प्रवाह वही रहे छे। आजे चतुर्थ दिवस नो प्रथम सत्र, अने सत्र ना वक्ता शास्त्री स्वामी नारायण मुनि दासजी स्वामी ना चरणों में प्रार्थना करो के स्वामी तमारो आसन ग्रहण करो। त्वरित गति थी आपणो कथानो समय थई चुक्यो छे। सरस मजाना भगवानना शणगारना दर्शन गई काले जे सुवर्णनो दान थयुं, अने ए ज ठाकोरजी आजे शणगारना अद्भुत दर्शन करी आपणी दृष्टिनी सामे भगवान केवा सरस रूपाळा लागता हता। ए ज मूर्तिने हैयामां धारी वक्ता महोदय श्री पधार्या छे, त्यारे वक्ताश्रीना चरणोमां प्रार्थना करो, पधारजो। वाला भक्तजनो, जे कोई हरिभक्तोए શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર રૂપિયા 1,25,00,000થી ઉપરની સેવા કરનાર હરિભક્તોને સ્ટેજ ઉપર આહૂત કરીશ, પધારો વક્તાશ્રીનું પૂજન કરવા માટે। બહાર જેટલા કોઈ હરિભક્તો હોય, મારો અવાજ એમના સુધી પહોંચતો હોય તો જલ્દીથી સભા મંડપની અંદર પ્રયાણ કરજો। બહાર ગરમીનું તાપમાન છે, અને આ બદ્રિકાશ્રમની દિવ્ય સભામાં ઠંડક સરસ મજાની, અને વક્તા મહોદયશ્રી જ્યારે અદ્ભુત નરનારાયણ દેવના મહિમાનો જે સ્તોત્ર છે એ સ્તોત્રની અદ્ભુત કથાનું રસપાન કરાવશે, વક્તાશ્રીનું સ્થાન ગ્રહણ કરે, એટલે જલ્દીથી અમારા બધા યજમાન પરિવારો વક્તાશ્રીનું પૂજન કરશે। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमल चर्चितं निज जने पुष्प सृजालंकृतं प्रातः सूर्य सेवित मुखं શ્રીચંદ્રશાલોપરિ ધૃત્વા રોટકમેકપાણીતલખે भङ्क्त्वान्यहस्तेन तम् भुञ्जानं से
જીવિત મુખમ શ્રીચંદ્ર સાલોપરી વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ વ્યાસં વસિષ્ઠ નપ્તારં સ્વયં સેવકો ભાઈઓને કહીશ કે આરતીની થાળી તૈયાર કરી રાખજો. જે હરિભક્તો આ મહોત્સવની અંદર 10 લાખથી ઉપરની સેવા કરી હોય તમામ ભક્તો આરતીની અંદર જોડાઈ શકે છે. જે હરિભક્તોએ આ મહોત્સવની અંદર 10 લાખ કે તેથી વધુ સેવા કરી હોય તે આરતીની અંદર જોડાઈ શકે છે. બંને બાજુ સંહિતા પાઠસ્થ સંતો પણ મુખપાઠ સત્સંગી જીવનનું વાંચન કરી રહ્યા છે. ત્યાં કને પણ આરતીની સ્વયંસેવક ભાઈઓને કહીશ કે વ્યવસ્થા કરજો, ત્યાં પણ હરિભક્તોને મૂકી દેજો. સાંખ્યોગી બહેનોના વિભાગમાં પણ આરતીની તૈયારી કરવામાં આવે, એવી જ રીતે ગૃહસ્થના યજમાન પરિવારના બહેનો જ્યાં બેઠેલા છે ત્યાં કને પણ આરતીની તૈયારી કરવામાં આવે. શુભગાતમ તપોનિધિમ થોડા ગરીબ ભક્તો બંને બાજુ જજો, જ્યાં સહિષ્ઠા પાઠક સંતો પણ ભક્તાશ્રીઓ છે ત્યાં મુખપાઠ સત્સંગી જીવનનું વાંચન કરી રહ્યા છે. સ્વયંસેવક ભાઈઓને કહીશ બંને બાજુ થોડા ગરીબ ભક્તોને મૂકી દેજો, થોડા ગરીબ ભક્તો બરોબર વક્તાની સન્મુખ. થોડા ગરીબ ભક્તો ઓલી બાજુ જાજો. અમારા આરતીની અંદર પૂજ્ય વડીલ સંતો પૂજ્ય શ્રી હરિ સ્વામી, પૂજ્ય કેશવ જીવન સ્વામી, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, તમામ સંતો આરતીની અંદર જોડાશે. વાલા ભક્તજનો મારી જમણી બાજુ ત્યાં સહિત પાઠ સંતો છે, થોડા ઘરી ભક્તો ત્યાં પણ જજો. બધા હરિભક્તો ઉભા થઈ જાજો. બસ અત્યારે સવારના પ્રથમ સત્રની આરતી શરૂ કરી મુક્તાનંદ સ્વામીના શબ્દોથી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ ચરણ સરોજત મારા વંદો કર જોડી, વંદો કર જોડી, ચરણે શીસ ધર્યાથી, ચરણે શીસ ધર્યાથી, દુખ નાખ્યા તોડી, ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, જગુ તનુ ધારી,
नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया काशी સૌ ભક્તો આરતીને મસ્તક પર ધારણ કરી જ્યાં જેમનું સ્થાન છે ત્યાં બિરાજમાન થઈ જાજો. બસ નિરવ શાંતિની અંદર અદ્ભુત વાતાવરણની સાથે આજનો ચતુર્થ દિવસનો પ્રથમ સત્ર સંપૂર્ણ માઇકનો હવાલો શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી. Narnarayan
श्री रामचंद्र भगवान की जय।
શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય, શ્રી કષ્ટભંજન દેવ કી જય, નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અને મહોત્સવનો આજે ચતુર્થ દિવસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ સત્રની અંદર નરનારાયણ દેવનો મહિમા એમનું શ્રવણ કરવાનું છે. વાલા ભક્તો, જ્યારથી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો સંકલ્પ થયો, ત્યારથી જ પૂજ્યપાદ મહંત સ્વામીના આદેશથી નરનારાયણ દેવ સ્તુતિનો અષ્ટક આપણે ઘર ઘર સુધી પહોંચાડ્યો છે. આપ સૌને મહંત સ્વામીની આજ્ઞા પણ છે કે અષ્ટકનો દરરોજ પાઠ કરજો. હવે એ અષ્ટકનો અર્થ સાંભળવા માટે એ નરનારાયણ દેવના મહિમાની ગાથાનું શ્રવણ કરવા માટેનો અવસર એટલે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ. એટલા દિવસ કદાચ તમે આ અષ્ટકનો માત્ર પાઠ કર્યો હોય તો આ 9 દિવસની અંદર એક એક શ્લોક લઈ એમને કંઠસ્થ કરશો અને કંઠસ્થ કર્યા પછી એ અષ્ટકના અર્થ, એની અંદર રહેલા ગૂઢ રહસ્યો એને તમે સાંભળશો તો એનો આનંદ અલગ હશે. કારણ કે જે વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ એ સામાન્ય રીતે ઉપયોગ હોય પણ એનો મહિમા સમજાઈ જાય ને તો એનો આનંદ અલગ હોય. એટલે વાલા ભક્તો, આ ઉત્સવની અંદર આપ પધાર્યા છો તો આટલું ખાસ અનુસંધાન રાખજો કે આ અષ્ટકના અર્થ તો આપણે યાદ રહી જ જવા જોઈએ કે સંતોએ નરનારાયણ દેવની સ્તુતિ કરી છે, એની અંદર કેવો ભાવ સમાયેલો છે, કેવો ભાવ. તમે અષ્ટકના 2 શ્લોકની વ્યાખ્યા સાંભળી ગયા. આજે 3 શ્લોકની વ્યાખ્યા, 3 શ્લોકની અંદર મહારાજ જે સ્તુતિ કરાયેલી છે એમાં સંતો શું કહેવા માગે છે. 3 શ્લોકની અંદર નરનારાયણ દેવ એને આપણા માટે શું શું કર્યું છે એનો અર્થ એ સમજવા માટે સૌ પ્રથમ 3 શ્લોકનો આપણે ગાન કરશું. ભલે ભક્તો, શક્ય હોય અને આવડતો હોય
તો આની સાથે એ ત્રીજા શ્લોકનું ગાન આપ સૌ કરજો, કારણ કે નરનારાયણ દેવનો આ શ્લોક છે, નરનારાયણ દેવનો આ અષ્ટક છે, અને એને ગાશો ને તો આપણા અંતરાત્માની અંદર નરનારાયણ આવી અને બિરાજી જશે. કેવો સરસ ત્રીજો શ્લોક. प्रथितं च बृहत् व्रतं त्वया जनता या निजधाम लब्धये જોશો તો સંતોએ સ્તુતિ કરી છે, પણ કેવો ભાવ સમાયેલો છે, કેવો સરસ પ્રસંગ હશે કે ભુજનગરની અંદર ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હશે, અને એ વખતે મહારાજ અને નર નારાયણ દેવ આજુબાજુમાં ઊભા હશે. દર્શન કરનારા ભક્તોને ક્યારેક ખુદ મહારાજ નરનારાયણ રૂપે દેખાતા હશે, તો ક્યારેક નર નારાયણ દેવની પ્રતિમા સહજાનંદ સ્વામી રૂપે દેખાતી હશે. અને છો તો એકને દિશો છો તો તેનો મર્મ જાણે જન કોય. આબે હૂબ ચિત્ર મહારાજ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરતા હોય અને દેખાતું હોય, અને દર્શન કરતા કરતા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ શીઘ્ર કવિ, અને એના મુખમાંથી જ્યારે આ નરનારાયણ દેવ અષ્ટક બહાર આવતો હશે ત્યારે કેવી સરસ એમાં ભાવનાઓ સમાયેલી હશે. આ સંતો મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આ જગતના જન સમુદાયને માટે તમે તમારા ધામની પ્રાપ્તિ થાય એ માટે, જગતનો જન સમુદાય એને તમારા ધામની પ્રાપ્તિ થાય એને માટે માનવ મહેનત તો કરે, પણ પેલું સાધન તો નક્કી હોવું જોઈએ ને કે આમ કરવાથી આ વસ્તુની પ્રાપ્તિ થશે. તો એ ભગવદ્ ધામની પ્રાપ્તિને માટે તમો આ જગતની અંદર અવતાર ધારણ કરી અને તમારા ધામનું જ્ઞાન, તમારી મૂર્તિનું જ્ઞાન, અરે આત્મા પરમાત્માનું જ્ઞાન એને પ્રવર્તાવો છો. એટલું જ નહીં, જ્ઞાનની સાથે સાથે ભગવાનને મેળવવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યાદિક
વ્રતનો વિસ્તાર કરેલો છે. સ્વયં પોતે વ્રતનું પાલન કરી અને પછી આપણે બધાને શીખવાડે કે આવી રીતે બ્રહ્મચર્યનું પાલન કરશો તો તમને મારા ધામની પ્રાપ્તિ થશે, એવા હે દયાળુ નરનારાયણ દેવ અમારી રક્ષા કરો, રક્ષા કરો. વાલા ભક્તો, મુદ્દો કેટલો સારો છે. આજે આ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર આપણે જે કંઈ કરીએ છીએ, જ્યારથી વર્તમાન ધારણ કર્યા ત્યારથી જે કંઈ કરીએ છીએ એનો માત્ર ને માત્ર એક ઉદ્દેશ છે, નિજ ધામ લબ્ધયે, ભગવાનના ધામની પ્રાપ્તિને માટે. ભગવાનના ધામની પ્રાપ્તિને માટે આપણે મહેનત કરીએ છીએ. તમે જાણો છો ભગવાને તમને કેટલું બધું આપ્યું છે, ધન સંપત્તિ આપી છે, સુખ સાહેબી આપી છે, અરે ખૂબ આપ્યું છે, પણ બાકી હોય ને તો એક જ છે, અને એ છે ભગવાનનું ધામ. આજ દિવસ સુધી હું ને તમે મહેનત કરીએ છીએ ને એ ભગવાનના ધામની પ્રાપ્તિને માટે મહેનત કરીએ છીએ. અને સંતો એમ કહે કે ધામની પ્રાપ્તિને માટે તમે આવું પ્રવર્તન કર્યું છે, અને માત્ર શીખાડેલું છે એટલું નહીં, સ્વયં પોતે કેટલું આચરણમાં મૂક્યું જુઓ. આપણામાં એક તપસ્વી મૂર્તિ હોય તો નરનારાયણ દેવ છે, અને એ નરનારાયણ દેવ ધર્મ અને ભક્તિથી પ્રગટ થઈ અને હિમાલયની અંદર બદ્રિકાશ્રમની અંદર જ્યારે તપ કરવા જાય ત્યારે કઠિન તપશ્ચર્યા કરતા હોય ને, દેવતાઓના મનમાં એમ થાય કે આ નરનારાયણ દેવના તપને કારણે કદાચ અમારી સ્વર્ગની સત્તા, સ્વર્ગનું સુખ ચાલી જશે. જુઓ તો ખરા આ કેટલી નીચા વિચારની વાત છે કે જેની પાસેથી સુખ મળે છે એ તપ કરે અને કોઈનું તપ લઈ લેવાના છે, સુખ લઈ લેવાના છે, છતાં દેવતાઓના અંતરમાં બીક લાગી. અને ઇતિહાસ પુરાણો એમ કહે કે ઇન્દ્રાદિક દેવતાઓએ નરનારાયણ દેવને પોતાના તપથી ચલિત થવા માટે અપ્સરાનો ગણ મૂક્યો. નરનારાયણ દેવ તો આંખ બંધ કરી ભક્તોને વાસ્તે કઠિન સાધના કરે છે, અને એમાં આ અપ્સરાઓનો ગણ કેટલાય પોતાના દાવો કરી કરીને થાક્યો ને, મનમાં એમ થયું કે નરનારાયણ દેવની સાધના અમે છોડાવી નહીં શકીએ. અમે ઘણા દેવોને ધ્યાનમાંથી ચલિત કર્યા, ઘણા ઋષિ મુનિઓને પોતાની સાધનામાંથી ચલિત કર્યા, પણ નરનારાયણ દેવને ચલિત નહીં કરી શકીએ. અને જેમ શર્મિંદા થઈને જવા જાય ત્યાં નરનારાયણ ભગવાને આંખ તો ખોલી, પણ આંખ ખોલ્યા પછી એટલું જ કહ્યું કે તમારો કોઈ વાંક નથી, તમને મૂકનાર દેવતાઓનો વાંક છે, અને દેવતાઓના મનમાં એમ છે કે મારી પાસે અપ્સરાઓનો ગણ છે, પણ તમારા દેવતાઓને ને દેવના રાજાઓને કહી દેજો. અને એ જ ક્ષણે પોતાની સાથડમાં ઉરુમાં થાપી મારી, અને થાપી મારતાની સાથે એક અપ્સરા ઉત્પન્ન થઈ અને એમ કહ્યું કે દેવરાજ ઇન્દ્રને કહેજો કે અપ્સરાઓનું બહુ તમને ગુમાન છે ને, તો આ નરનારાયણ દેવ તરફથી તમને આ બક્ષીસ મળે છે. દેવતાઓ શર્મિંદા થઈ ગયા,
આવી કઠિન તપશ્ચર્યા સ્વયં ભગવાન નર નારાયણ દેવ કરે અને આપણે શીખવાડે કે બ્રહ્મચર્ય વ્રત દ્વારા ભગવાનને કેવા રાજી કરી શકાય. ભલા ભક્તો, નિજ ધામ લબ્ધ એ વાત આવે ત્યારે ભગવાનનું ધામ કેવું છે એ આપણે ખબર હોવી જોઈએ ને. તમને ખબર હે ને, આજે છે ને, આજે ઘણા માણસો વૃદ્ધ થાય એટલે પછી એમ થાય કે હવે જવાના દિવસો આવ્યા એટલે આમ મહિને એક મહિને વર્ષે એકાદ વખત સ્મશાનમાં આંટો મારી આવે. ત્યાં જવું છે, ફાવશે નહીં ફાવે, બેઠક વ્યવસ્થા હશે કે નહીં હોય. આજે જ્યારે ભગવાનના ધામની પ્રાપ્તિની ઈચ્છા છે ત્યારે ધામ કેવું છે એ પણ જાણવું જરૂરી છે ને. કારણ જાને બિનુ ન હોહી પરતીતિ, બિનુ પરતીતિ હોહી ન પ્રીતિ. જાણ્યા વિના હેત નથી થતો. અરે બંગલાઓ જોઈને મન માની જાય કે અહીંયા જ મજા છે તો ધામમાં જવાની ઈચ્છા નહીં થાય. એટલે ધામ કેવું છે કે આ લોકની સંપત્તિ કરતા કંઈક વિશેષ હશે ત્યારે જવાની ઈચ્છા થશે. તો કેવું ધામ છે, ખુદ મહારાજના જ કેવા સરસ શબ્દો છે કે મારું ધામ કેવું છે. અને કેવા સરસ શબ્દોમાં ખુદ મહારાજ કહે છે. આપણે વ્યાખ્યા કરીએ અધૂરી હોય, મહારાજ પોતે વ્યાખ્યા કરે ભગવાનનું ધામ કેવું છે. સાંભળીએ મહારાજના જ શબ્દો. હે બોલ્યા શ્રી હરે રે, સાંભળો નર નારે હરિ જન. બોલ્યા શ્રી હરે રે, સાંભળો નર નારે હરિ જન. બોલ્યા શ્રી હરે રે, સાંભળો નર નારે હરિ જન. બોલ્યા શ્રી હરે Thank you.
જે ધામમાં જવાનું છે અને જેને માટે આપણે મહેનત કરીએ છીએ. મહારાજ એમ કહે, મારું ધામ છે અક્ષર અમૃત જેનું નામ. પહેલું નામ અક્ષરધામ છે. સર્વે સામ્રથે શક્તિ ગુણે કરી અભિરામ. બધા જ વૈભવો ત્યાં છે. ભગવાનને દયા કરી હોય, સરસ મકાન બનાવવાનો સંકલ્પ થાય ને, પછી વિદેશ વસતા હો ને તો દેશમાં એના ટાઇલ્સ તમે પસંદ કરવા આવો, એનું ફર્નિચર પસંદ કરવા આવો, વળી ઓનલાઈન જોયા કરો કે જે રીતે કીધું છે એ રીતે જ થાય છે ને. બરાબર બંગલો તૈયાર થઈ જાય, બંગલો તૈયાર થઈ જાય, બધી સર સામગ્રી ગોઠવાઈ જાય ને, તમારા મનમાં એમ થાય કે નહીં હવે રહેવાની મજા આવશે. પણ જ્યારે ધામમાં જવું છે ત્યારે આના કરતાંય કંઈક અનેક ગણી સુખ સમૃદ્ધિ અને સુવ્યવસ્થાઓ હશે, તો જ આપણું મન ત્યાં લલચાશે. એટલે મહારાજ કહે, શબ્દ ન વાપર્યો, સર્વે સામ્રથિ, બધી જ સુવિધાઓ છે ત્યાં, કોઈ અધુરાસ નથી. શક્તિ ગુણે કરી અભિરામ. ઉપરાંત ઘરમાં બધું એ હોય, લાઈટ ન હોય તો શું કરો, અંધારામાં ક્યાંય માથા ભટકાઈ જાય, વસ્તુ હોય એ લેવા જાય અને ઢોળાઈ જાય. આપણા જેવું તો છે નહીં કે હાલ તે લાઈટ બંધ થઈ જાય. મહારાજ કહે, અતિ તેજો મય રે રવિ શશી કોટિક વારણે જાય. એટલું તેજ છે, તમને નાનામાં નાની વસ્તુ પડી ગઈ હોય ને તોય દેખાય એટલું તેજ. કરોડે કરોડ સૂર્ય અને ચંદ્ર એની આગળ ઝાંખા પડી જાય. નકા ક્યાં સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ, પણ એક નહીં એવા રવિ શશી કોટિક વારણે જાય. કરોડે કરોડ સૂર્ય અને ચંદ્રનું તેજ એની આગળ ઝાંખવું પડે એવું ભગવાનના અક્ષરધામમાં તેજ રહ્યું છે. અને છતાંય શીતળ શાંત છે. આ તો પેલું જોઈએ, વૈશાખ મહિનો હોય, નરનારાયણ દેવનો પાટોત્સવ ચાલતો હોય, સભા મંડપમાં બેઠા હોઈએ અને જો ઉપર ફુવારા ન હોય ને તો વારે વારે આમ કરવું પડે, કાંતિભાઈ, કાં તો કે ગરમી થાય રહી, મન કથામાં ન બેસે, મન આપણા શરીરની સુવિધામાં ડોલ્યા. અને ધામમાં ગયા પછી એ જો ગરમી થાય તો પછી જાવું ક્યાં, ત્યાંથી તો પછી એમ કહેવાય નહીં કે દીકરાઓને કે જરા એસી બુક મોકલાવી દેજો. ત્યારે મહારાજ કહે છે, શીતળ શાંત છે રે તેજની ઉપમાનવ દેવાય. શીતળ અને શાંત છે. આમ બેઠા હોઈએ તો એક આખો અલગ અનુભવ થતો હોય, આવું ભગવાનનું ધામ છે. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે આનું વર્ણન કરે છે કે આ લોકના બધા જ વૈભવોમાંથી આપણે મન તોડીને અક્ષરધામમાં આપણી મનોવૃત્તિ લગાડવાની છે. અને એ ધામમાં કોણ છે, અને મહારાજ કહે છે કોણ રહે છે ત્યાં, માં હું રહું છું દેવજ દેવ સદા સહારે. માં હું રહું છું દેવજ દેવ સદા સહારે. દુર્લભ દેવ ને
દિવ્ય સદા સાકાર. કેવો પ્રસંગ હશે! મહારાજ ધામનું વર્ણન કરતા હોય અને પોતાની મૂર્તિનું વર્ણન કરતા હોય, નર નારાયણ દેવ પધરાવતા હોય અને એમ કહેતા હોય કે આ નર નારાયણ દેવની આરાધના કરશો, અક્ષરધામમાં પધારશો, અને સંતો ભક્તો પૂછી નાખે કે મહારાજ ત્યાં તમારું સ્વરૂપ કેવું છે, અને મહારાજ હસતા હસતા કહી દેવ, હસતા હસતા મારા સામું જુઓ તો દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તમારી આંખ સામે હું જેવો દેખાઉં છું ને એવા જ સ્વરૂપે ત્યાં બેઠો છું. એન્ટ્રી કોને કોને છે? બધાય ચાલ્યા જશો? સ્વામિનારાયણ ભગવાનના શબ્દ, દુર્લભ દેવને રે, ક્યાં આપણી કેટેગરી અને ક્યાં દેવતાઓને! પણ મહારાજ કે ત્યાં દેવતાઓને એન્ટ્રી નથી, એ ભગવાનના ધામ સુધી પહોંચી શકતા નથી. તો નરનારાયણ દેવ પાહિમા, બસ નરનારાયણ દેવનો આશરો કરે, એની આગળ બે હાથ જોડે અને એનું ભજન કરે, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે, એને આ ધામની અંદર એન્ટ્રી છે, દેવતાઓને પણ એન્ટ્રી. મહારાજ કહે છે આવું મારું ધામ છે, અને એ ધામને મેળવવા માટે શું કરવું પડશે? આપણે ખબર છે કે જેટલી જેટલી કેટેગરી ઊંચી એટલે એની કિંમત વધારે હોય. અરે સામાન્ય વાત જોવા જાઓ, થિયેટરમાં જાઓ ને તો એની કેટેગરી અલગ હોય, મેચ જોવા જાઓ તો એની ટિકિટ અલગ અલગ કેટેગરીની હોય, તો ધામમાં જવા માટે શું ટિકિટ ચૂકવવી પડશે? મફત તો મહારાજે આવા દેવા નથી હો, એને ખબર કે મફત જો બોલાવતો જઈશ ને તો કેટલાય ભેરા થઈ જશે. ધામમાં જવા માટે શું સાધન કરવા પડશે, કેનાથી મહારાજની પ્રાપ્તિ થશે, કેનાથી અક્ષર ધામની પ્રાપ્તિ થશે, અને ખુદ મહારાજના શબ્દ કે કેવી રીતે ધામની પ્રાપ્તિ થશે. જગતના જીવોને પોતાના ધામની પ્રાપ્તિને માટે શું જોશે? અને મહારાજ એમ કહે, સૌ હરિ ભક્તને રે, જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.
કેવો સરસ હતો, શુદ્ધ ભાવ અને નિષ્કામ ભાવ સાથે. બૃહદ વ્રતમ ત્વયા બ્રહ્મચર્ય વ્રત, નિષ્કામ વ્રત ને તમે પ્રગટાવ્યું છે, અને ધામમાં જવું હશે તો નિષ્કામ થઈ. અને મહારાજ કે તમે મને સેવશો, મારી ભક્તિ કરશો, મારા કયા પ્રમાણે રહેશો તો મારા ધામની અંદર એન્ટ્રી મળશે, એના સિવાય શક્ય નથી. કારણ પરમ સિદ્ધાંત છે, આ વાત નક્કી જ છે, આમાં ફેરફાર નહીં કરું કાંઈ. તમને આ જગતના સુખ વૈભવની અંદર ચોક્કસ ફેરફાર કરીશ. તમને એમ કહીશ, ઉપવાસ ન થાય તો ફળાહાર કરજો. તમને એમ કહીશ કે ઋષિ મુનિઓ જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય હરિ આવત નાહી. અરે તપ કરતા કરતા રાફડા જામી ગયા અને દર્શન દેવા ના આવ્યા, એવડું તપ તમને હું નહીં કરાવું, પણ આટલું તો કરાવીશ. શું તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, નિષ્કામ ભાવથી મારી સેવા કરશો, મારું ભજન કરશો તો એ મારા ધામની અંદર એન્ટ્રી થશે. આ વાત સૌને હિતકારી સુખરૂ, સૌના હિતને માટે તમને કહું છું. શું કામ કે ધામમાં જવું હોય તો દરવાજો ભૂલાઈ ન જાય, એટલે આ દરવાજો બતાડી દઉં છું કે મારા ધામમાં પામવાનો દરવાજો આ છે. પણ ઘણી વખત બને એવું, દરવાજો મળી જાય, ખુલીને અંદરે પહોંચી જાય, પછી ફાવે કે નહીં ફાવે એ બીજા નંબરની વાત છે. પાછી તો ત્યારે શું કરવું પડશે અને ત્યાં રહેવા માટે શું કરવું પડશે એ પણ મહારાજ કહે છે. કેવા સરસ. સૌ સૌ હરિ ભક્તને રે રે પરિવાર ત્યાં ગયા પછી ભગવાનનું સાનિધ્ય જો જોઈતું હોય, ભગવાનને સમીપે રહેવું હોય, નરનારાયણ દેવના સાનિધ્યમાં રહેવું હોય તો શું કરવું પડશે? તો તમે મેલજો મિથ્યા પંચ વિષયની આસ. બીજી શરત, પેલો શુદ્ધ ભાવથી સેવન કરવું પડશે. બીજી શરત, એ સેવન કરવા માટે ત્યાં રહેવા માટે માઈક સૌવાકાર, પંચ વિષયની આશા છોડી
અને આ જગતના બધા જ આકારને જોતા જાણવા પડશે. અને પ્રીતિ તોડ જોરે જૂઠા જાણી કુટુંબ પરિવાર. નિયમ છે, કોઈ પણ વસ્તુ લો ચુંબક છે, લો ચુંબક એને તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લગાડવી હોય તો એક જગ્યાએથી ઉખેડવી પડે, ત્યાંથી ઉખેડી અને બીજી જગ્યાએ લગાડો ને તો ત્યાં લાગી જાય. એ જ રીતે આપણું મન છે એ માયામાં લાગેલું છે, એ માયામાંથી ઉખેડી અને ભગવાનમાં લગાડવાનું છે. અને ભગવાનમાં લાગી ગયું ને તો ભગવાનના ધામનું સુખ પ્રાપ્ત થશે, વરના ત્યાં ગયા પછી પણ અહીંની યાદી આવશે ને તો એ સુખ મેળવી નહીં શકીએ. એટલે છેલ્લા શબ્દો લખે છે મહારાજ, સૌ તમે પાડજો રે સરવે કરસે ક્ષેમ તમ પર રીજ સે રે ધર્મ ને ભક્તિ કરસે પરમ અનુપ. કઈ અનુપ છે? લોયાનું છઠ્ઠું વચનામૃત કોક દિવસ વાંચજો. છઠ્ઠા વચનામૃત ની અંદર બધા જ પ્રશ્નો મહારાજે કર્યા છે અને એના ઉત્તરો પણ મહારાજે કર્યા છે. પણ બહુ સરસ વચનામૃત છે અને એમાં ખુદ મહારાજ એમ કહે કે ભગવાનની પ્રાપ્તિ કરાવનારા સાધનો ઘણા છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. ધર્મની અંદર પણ ઘણા બધા પેટા વિભાગો છે. આ બધા જ સાધનોમાં એક એવું કયું સાધન છે કે જે એક રાખો અને બધા જ સાધનો ધર્મ સંબંધી આવી છે? કેટલું સરસ છે. એક રાખો, એક મકાનની ચાવી આપણા હાથમાં આવી જાય, આખો મકાન આપણા માટે ખુલ્લું થઈ જાય. એમ ભગવાનની ધામની પ્રાપ્તિ માટેના સાધનો એમાં એક એવી કઈ ચાવી છે કે જેમાં બધા જ સાધનો આવી જાય? સંતો એકબીજા સામે જોવા લાગ્યા અને મહારાજ કહે, લ્યો એનો ઉત્તર હું જ આપું. અને સ્વામિનારાયણ ભગવાન કહે કે વાલા ભક્તજનો, આ જગતની અંદર એક નિષ્કામપણું આવે તો એની અંદર ધર્મ સંબંધી બધા જ સાધનો આવી જાય. અને આ જ વાત સંતો એમ કહે, પ્રથિતમ ચ બૃહદ વ્રતમ તવયા જનતાયા નિજ ધામ લબ્ધય. પ્રભુ, આલોકની અંદર તમારા ધામની પ્રાપ્તિ કરાવવાને માટે એટલા માટે જ તમે આ બ્રહ્મચર્ય વ્રતનું લોકોને જ્ઞાન આપ્યું છે. અને મહારાજ પણ જુઓ, સંપ્રદાયનો ઇતિહાસ, ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા
બડલી આવ્યા. અને એમ કહેવાય કે બડલીના રાજા ભાણખાચર અને એના રાજ્યની અંદર નાજો જોગ્યો રામ જોગ્યો એ રાજાના આશરે રહે, પણ મહારાજના પરમ ભક્ત અને મહારાજ એને દર્શન દેવા આવ્યા. ગામની ભાગોળે તળાવના પાર ઉપર વડનું વૃક્ષ અને એની છાયામાં નાજો જોગ્યો બેઠા છે. મહારાજ પણ થોડી વાર બેઠા અને મહારાજ કહે, મને જરા આળસ આવે છે. નાજા જોગ્યા કે મહારાજ, અહીંયાથી હું પાથરવાનું શું લાવું, મારા ઢીંચણ ઉપર માથું નાખી પોઢી જાઓ, કેવો ભાગ્યશાળી હશે. અને મહારાજ નાજા જોગ્યાના ઢીંચણ ઉપર મસ્તક રાખ્યું, ઢીંચણનું ઓશિકું કર્યું અને પોઢી ગયા. નાજા જોગ્યા હળવેકથી કહે, મહારાજ ભાણખાચર તમારા દર્શન કરવા આવવાના છે અને મને કહ્યું છે કે તારા પ્રભુના મને દર્શન કરાવજે. મહારાજ કે એને હું દર્શન નહીં આપું. કે ભાણકડા નાજા જોગ્યા કે મહારાજ એને આશરે રહીએ છીએ દર્શન, તો કે એવાને હું દર્શન નહીં આપું, કારણ કે એ રાજા છે અને રાજા હોવાને નાતે એટલો કડક છે કે કડક દંડ આપે છે અને પાપ થાય છે. પણ મહારાજ મહારાજ કે બીજી કોઈ વાત નહીં, હું નહીં આપું દર્શન. નાજા જોગ્યા મનમાં વિચાર કરે કે ધણીનો કોઈ ધણી નથી, હમણાં ભાણખાચર આવશે શું થશે. અને મનમાં નાજા જોગ્યા પ્રાર્થના કર્યા કરે, અને એમાં ભાણખાચર આવ્યા એટલે મહારાજ માથે ઓઢેલું હતું તરત દૂર કર્યું, ઊભા થઈ ગયા. મહારાજ કે આવો ભાણખાચર આવો કે બહુ સારું થયું. નાજા જોગ્યા કે મહારાજ હમણાં એમ કહેતા હતા કે આને હું દર્શન નહીં આપું અને એટલી વારમાં. મહારાજ કે નાજા જોગ્યા, મને ખબર છે આ કેવો છે, પણ એની અંદર એક મોટો ગુણ છે કે એને નિષ્કામ વ્રત દ્રઢ રાખ્યું છે. આજ દિવસ સુધી કોઈ સ્ત્રી ઉપર એને નજર નથી નાખી, એને કારણે હું એને દર્શન દઉં છું. જુઓ તો ખરા, જુઓ વાલા ભક્તો. સ્વામિનારાયણ ભગવાન, સંતો, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એટલા માટે કહે છે કે આ જગતની અંદર મહારાજને બ્રહ્મચર્ય વ્રત બહુ વહાલું છે. ઇતિહાસો જોશો ને વાલા ભક્તો તો જોવા મળશે, કહેવું સહેલું છે, અહીંથી વાત કરવી સહેલી છે, આપણે સાંભળવી પણ સહેલી છે, અને મજા આવે કે કેવી મહારાજ દયાળુ છે, એ ભાણખાચરને દર્શન આપ્યા. પણ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું અઘરું છે, આજીવન બ્રહ્મચર્યનું પાલન. પણ મહારાજને કેવા વહાલા થઈ જઈએ ને, એ તો જોઈએ ત્યારે ખ્યાલ આવે. એકનો એક દિવસ છે, મહારાજ મેથાણ પધાર્યા છે અને મેથાણની અંદર ગોવિંદભાઈ પટેલ કરી અને મહારાજના સત્સંગી છે. ભગવાનને કરવો, ગોવિંદભાઈના એ વખતે જ લગ્ન હતા. ગોવિંદભાઈના લગ્ન, અમરબાઈ સાથે લગ્ન થયા. મહારાજ મેથાણમાં બિરાજે છે, ભગવાનના પરમ ભક્ત છે. મનમાં એમ થયું કે મારા ઈષ્ટદેવ જ્યારે અહીં બિરાજતા હોય તે પહેલા મારા ઈષ્ટદેવના દર્શન કરી આવું. અને આપણે જાણીએ છીએ ઘણા કુટુંબોની અંદર આ રિવાજ હોય કે લગ્ન થાય એટલે છેડા છેડી પોતાના દેવસ્થાળની અંદર જઈને છોડે. ગોવિંદભાઈના મનમાં એમ થયું કે મારા ઈષ્ટદેવના દર્શન તો કરી આવું. અને બંને જણા હો, હજી છેડા છેડી છૂટી નથી, અને બંને જણા મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજ પણ આમ ઢોલિયા ઉપર બેઠા છે, સંતો ભક્તો ચારે બાજુ ઘેરાયેલા છે, અને
આ જુગલ જોડલું મહારાજને વંદન કરે છે, અને વંદન કરે છે ને ત્યારે મહારાજ આમ હસતા હસતા બોલી નાખ્યું, હો ગોવિંદભાઈ અમરભાઈ, ઓહો હો કેવી ભાઈ બહેનની જોડી શોભે છે. બાજુમાં હરિભગત બેઠા હતા, મહારાજને કે મહારાજ ભાઈ બહેન નથી એ વર ઘોડિયાએ, હજી તો છેડા છેડી નથી છૂટી કે. અને મહારાજ હસતા હસતા કે ઓ એમ કે, મને તો એમ કે ભાઈ બહેન છે, ભલે જાઓ કે. વાત એટલેથી પૂરી ન થઈ, પણ ગોવિંદભાઈ અને અમરબાઈ ઘરે ગયા. ઘરે ગયા એકબીજા સામું જોઈને કહે, મહારાજ શું કહ્યું સાંભળ્યું? અમરબાઈ કે હા મહારાજ કહ્યું મેં સાંભળ્યું. ગોવિંદભાઈ કે મેં પણ સાંભળ્યું, તો શું કરશું? અને અમરબાઈ એમ કહે કે મહારાજ જો એમ કહેતા હોય કે ભાઈ બહેનની જોડી છે તો આજથી સંકલ્પ કરી નાખીએ કે આજથી તમે મારા ભાઈ અને હું તમારી બહેન. મહાભારતમાં તમને એક ભીષ્મ પિતા મળશે કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ, લગ્ન નહીં કરું. અરે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો એવા અનેક મળશે કે લગ્ન કર્યા પછી એમ કહે કે અમે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશું. અને બંને જણાએ સંકલ્પ તો કરી લીધો કે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું છે, સાંખ્ય યોગ વ્રત, સાંખ્ય વ્રત ધારણ કરવું છે. પણ નિયમ કેવો છે ખબર? બે જણા એક ઘરમાં રહી ન શકે, એકબીજા સાથે વાત નહીં કરવાની, એકબીજા સામું જોવું નહીં, અને એકબીજાને કપડાને અડી જવાય ને તોય ઉપવાસ કરવો. પણ ગોવિંદભાઈને અમરબાઈ સંકલ્પ કર્યો કે મહારાજે કીધું તો એમ જ કરવું છે. અને એવું કઠિન વ્રત પાલન કર્યું, એવું કઠિન વ્રત પાલન કર્યું, વર્ષોના વાણા વાઈ ગયા. ઘરમાં રહે, ભજન ભક્તિ કરે અને બ્રહ્મચર્યનું પાલન કરે. એકનો એક દિવસ બંને જણા ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યા છે. અને મહારાજ દાદાના દરબારમાં લીંબતરુ નીચે બેઠા છે, અને એમાં કોઈ હરિભગતે મહારાજની આગળ સરસ ગુલાબના ફૂલો મૂક્યા. અને મહારાજ આ ગુલાબના ફૂલોને લેતા જાય, સૂંઘતા જાય અને વખાણ કરતા જાય, હો ઓહો શું ગુલાબના ફૂલમાંથી સુગંધ આવે છે, શું ગુલાબના ફૂલમાંથી સુગંધ આવે છે. અને મુક્તાનંદ સ્વામીથી રહેવાયું નહીં, સ્વામીએ પૂછી નાખ્યું, મહારાજ આ ગુલાબના કેવા મોટા ભાગ્ય હશે કે જેને તમે વખાણો છો, જેની સુગંધને તમે વખાણો છો. અને મહારાજથી એટલું બોલાઈ ગયું કે સ્વામી સ્વામી આમાં ગુલાબની સુગંધ નથી, તો આમાં તો એ ગોવિંદભાઈ અને અમરબાઈના વ્રતની સુગંધ આવે છે, વ્રતની સુગંધ. અને મહારાજ એમ કહે કે સ્વામી આ અમરબાઈને ને ગોવિંદભાઈને અમે આ જીવન સુધી નહીં ભૂલી શકીએ, એટલું નહીં અમે અમારા ધામની પ્રાપ્તિ કરાવશું, અમારા ધામની પ્રાપ્તિ કરાવવા માટે જ અમે આ આવ્યા છીએ. અને એટલા માટે સંતો એમ કહે કે પ્રથિતમ ચ બૃહદ વ્રતમ ત્વયા જનતાયા નિજ ધામ લબ્ધયે. અને એનાથી વધારે ખુદ મહારાજ એટલા માટે કહે છે કે આ જગતની અંદર
આ વ્રત છે ને એ વ્રત કેવું છે કે જે વ્રતને કારણે આ જગતની અંદર હું રાજી થાઉં છું તો એને માટે આ વ્રત અવશ્ય પાલન કરજો. અને કેવા સરસ શબ્દો લખ્યા છે સંતોએ. હે સુણો સમજો સકળ નર નારીઓ રે, સુણો સમજો સકળ નર નારીઓ રે, સુણો સમજો સકળ નર નારીઓ રે, સુણો સમજો સકળ નર નારીઓ રે. જાણે આજ્ઞા આપતા હોય કે વાલા ભક્તો, આ જગતની અંદર ભગવાનને રાજી કરવા માટે અને નર નારાયણ દેવને રાજી કરવા માટે ખુદ નરનારાયણ જ્યારે પોતે તપ કરતા હોય ત્યારે આપણે આ કરવું જોઈએ. અને તાકાત તો જુઓ તાકાત. એકનો એક પ્રસંગ છે વાલા ભક્તો, આપ સાંભળ્યો હશે. વડોદરા ગાયકવાડ સરકારની કચેરીમાં મહેલમાં શાસ્ત્ર ચર્ચા થઈ રહી છે. વિદ્વાનો આપસ આપસ ચર્ચા કરી રહ્યા છે અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નીકળી. અને વાત નીકળતા નીકળતા કોઈએ એમ કહ્યું કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને પ્રગટ હોવાને નાતે એ એના અનુયાયીઓ છે એ અનેક લોકો ધન સ્ત્રીનો ત્યાગ કરી અને બ્રહ્મચર્યનું પાલન કરી અને ભગવાનને ભજે છે. અરે ત્યાં સુધી સ્ત્રી છે એ પરણેલા પતિનો અને પુરુષ છે એ પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી અને કેવું બ્રહ્મચર્યનું પાલન કરે છે. અને ઇતિહાસ એમ કહે કે વાત ચર્ચા ચર્ચા એવી ચર્ચાણી કે સીમાએ પહોંચી ગઈ ને એમ કહી દીધું કે આના પુરાવા શું. તમે એમ કહો કે એના અનુયાયીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, આપણી પાસે પુરાવા છે કઈ? કરો પુરાવા હજુર. અને બધા એકબીજા સામે જોવા લાગી ગયા કે વાત તો કરીએ પણ આપણે પુરાવા ક્યાંથી કાઢવા. પણ એ વખતે
ગોપાળાનંદ સ્વામીના શિષ્ય અને મહારાજના અનુયાયી. ચર્ચા એવી નીકળી કે એક જ રામાવતાર વખતે હનુમાનજી બ્રહ્મચારી હતા અને હનુમાનજીને યતિનું બિરુદ મળ્યું. ભગવાન કૃષ્ણ વખતે એક જ બ્રહ્મચારી તરીકે ભીષ્મ પિતામહ. બીજા અવતારોમાં આવો બ્રહ્મચર્ય કોઈએ નથી પાડ્યું અને તાકાત પણ એવી હતી. એ બ્રહ્મચર્યનું પાલન કર્યું તો હનુમાનજીની અંદર કેવી તાકાત આવી ગઈ. એ બ્રહ્મચર્યનું પાલન કર્યું તો ભીષ્મ પિતામહ એની અંદર કેવી તાકાત આવી ગઈ. એ ભીષ્મ પિતામહ એમ કહે કે વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉ, લાજત હૈ મેરી ગંગા જનની ઓર સંતન સુત ન કહા. કૃષ્ણને પ્રતિજ્ઞા તોડાવનાર હોય તો પિતામહ ભીષ્મ. આવી તાકાત બ્રહ્મચર્યની અંદર આવી ગઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હોઈ ન શકે. અને એવા અવસરમાં એમ કહેવાય કે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય એ રણછોડ ભગત, 30 વર્ષની યુવાન ઉંમર છે પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ અવાજ સાંભળી અને કાન સડવા થયા, ત્યાં આવ્યા છે પોતાના મિત્ર છે એને મળવાને માટે, અને એ મિત્ર પણ ધનેશ્વર મિત્ર છે એને મળવા માટે આવ્યા છે. અને ચર્ચા સાંભળી અને અચાનક બ્રાહ્મણોને વિદ્વાનોની સભામાં આવી ગયા. સેના પુરાવા જોઈએ તમને? વિદ્વાનો આશ્ચર્ય પામી ગયા કે આ વચમાં કોણ ટપ્યું? તમને બ્રહ્મચર્યના પુરાવા જોઈએ ને, તમે નહીં આપી શકો, પુરાવો હું આપીશ. અને એમ કહેવાય કે તરત જ બાજુમાં અગ્નિનો ભઠ્ઠો બળતો હતો, દેવતાર બળતા હતા. આગળ જઈ બે હાથ જોડી અગ્નિદેવને પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ, હું જ્યારથી સમજણો થયો અને શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરતો થયો, ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કંઠી બાંધી ત્યારથી કરી અને આજ દિવસ સુધી જગતની બધી જ સ્ત્રીઓને મેં મા બેન અને દીકરી સિવાય જો જરા અંતરમાં એ ખોટો સંકલ્પ ન કર્યો હોય ને તો હે અગ્નિદેવ, તમે સાક્ષી પૂરજો. એટલું કહી અને અગ્નિમાંથી દેવતારનો ખોબો ભર્યો અને ખોબો ભરી અને જેટલા વિદ્વાનો હતા ને એ વિદ્વાનોને કહ્યું, લ્યો આ પુરાવો, તમે પકડી જુઓ બા દેવતાર ખબર પડે. 300 વિદ્વાનો હતા, 300 એ 300 વિદ્વાનોને ચારે બાજુ ફરી અને બતાડ્યું કે આ પુરાવા છે બ્રહ્મચર્યના. વિદ્વાનોનું મોઢું નીચું થઈ ગયું, મોઢું નીચું તો થઈ ગયું પણ આ બાજુ વડોદરા નરેશે જાહેરાત કરી દીધી, બસ સ્વામિનારાયણ ભગવાન કી. રાજસભાની અંદર જે જયકાર થઈ ગયો, બોલો શ્રી નરનારાયણ દેવ કી. વાતાવરણ આખું જય જયકાર થી ગુંજી ગયું અને ત્યાં ધનેશ્વર ઊભા થયા. ધનેશ્વરે કહ્યું કે રણછોડ કહી દે કે એક નહીં, આવા તો લાખો છે અને એના પુરાવા જોઈતા આવે તો હું આપું. તું એમ કહે છે બ્રહ્મચર્ય વ્રતનું પાલન, અરે મારા ઉપર આ ઓઢેલું વસ્ત્ર છે ને, વસ્ત્ર ઈએ બ્રહ્મચર્ય પાડે છે, જુઓ તો ખરા. અને તરત ઊભા થયા, કહી દીધો, તરત જ ભઠ્ઠામાંથી દેવતાઓની ફાટ ભરી અને ફાટ ભરી અને બધા જ બ્રાહ્મણો પાસે ગયા, લ્યો તમારામાં તાકાત હોય તો આ મારું કપડું પણ બ્રહ્મચર્ય પાડે છે અને અગ્નિદેવ એનો પણ સ્પર્શ કરી શકતા નથી. અને ચારે બાજુ ફર્યા, વિદ્વાનોના મોઢા નીચા થયા, મોઢા તો નીચા થયા પણ આ બાજુ જે છે કાર થઈ ગયો અને નર નારાયણ દેવનો જય, સ્વામિનારાયણ ભગવાનનો જય. અને વાલા ભક્તજનો જય જયકાર થાય અને આપણી સભાની અંદર આપણા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ધર્મ ધુરંધર 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારતા હોય અને જય જયકાર થાય એમાં નવાય નહીં. નર નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન.
સ્વાગત કરીએ, આવો પધારો સ્વાગત કરીએ, આવો પધારો સ્વાગતમ, આવો પધારો સ્વાગતમ. અને વડોદરાની સભાની અંદર ચારેય બાજુ જય જયકાર થઈ ગયો, જય જયકાર થઈ ગયો. વડોદરા નરેશ ઉભા થયા અને ધનેશ્વર અને રણછોડની પૂજા કરી, રણછોડની પૂજા કરીને ભેટ સામગ્રી કરીને, ત્યારે આ ધનેશ્વર અને રણછોડનું વાક્ય હતું કે હે રાજન, હે રાજન, આમાં અમારી કોઈ સાધના નથી, કારણ સાધનાનું અમારું ફળ નથી, અમે તો માત્ર મહેનત કરીએ. પણ વાલો ભરત ખંડ નારીને, વાલો ભરત ખંડ નારીને, પોતે તપ કરી નારાયણ દેવ નો પ્રતાપ છે, કારણ પોતે તપ કરી રહી આપે પડશો, અને એ પણ વાલો ભરત ખંડ ના નર નારી ને. કન્ડિશન કેવી મૂકી દીધી, ભરત ખંડ ની અંદર જેનો જન્મ હોય એમને જ નરનારાયણ દેવ પોતાના તપ નું ફળ આપે, અને એ તપ ના ફળ ના પ્રતાપે કરીને થયા શુદ્ધ મન રે હરિજન સૌ કો. રાજન, અમારી મહેનત નથી, અમારા ઈષ્ટ દેવનું તપ, એનું ફળ મળે. વાલા ભક્તો, એ નરનારાયણ દેવ આપણે મળ્યા છે, અને એ નરનારાયણ દેવની કૃપાથી આજે સુખિયા થયા છીએ, અને એ નરનારાયણ દેવનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ ચાલતો હોય ને ત્યારે આનંદ હોય હોય ને હોય, અને એમાંય વાલા ભક્તો આ ઉત્સવની અંદર જે આવી ગયા ને એ આવી ગયા, રહી ગયા એ રહી ગયા, સમજી લેજો. હવે બીજા 200 વર્ષ રાત જોવી પડશે, અને સાચું કહું ને તો હમણાં તો તમને આ ઉત્સવો ઓનલાઈન જોઈ જોઈ અને હરિભક્તો હવે આવવાનું ચાલુ કર્યું, હવે કે હજી એ છેલ્લે છેલ્લે લાભ લઈ જાય આવો ઉત્સવ, અને એ નરનારાયણ દેવ અને એના પ્રતાપથી, અને આ ધનેશ્વર અને રણછોડ કહે એ નરનારાયણ દેવના પ્રતાપથી અમે આ વ્રત કર્યું છે. રાજાએ ઘણી બધી ભેટો કરી અને બધી જ ભેટો એ ધનેશ્વર અને રણછોડે ભૂદેવોને આપી દીધી કે લ્યો લ્યો, તમે શું કરવાના છો, આ લ્યો, અને ભૂદેવોના મોઢા નીચા થઈ ગયા. ભલા ભક્તજનો, એ નરનારાયણ દેવની સ્તુતિ કરતા સંતો એમ કહે કે પ્રથિતમ ચ
सनिदं बृहद्व्रतं त्वया जनताया निज धाम लब्धये। एवो ब्रह्मचर्य व्रत नो तमे प्रचार करनारा एवा हे प्रभु तमने अमारा नमस्कार छे। अने ए ब्रह्मचर्य व्रत नी ताकात शू छे एनी जो कथा करवा चाहिए ने तो वाला भक्तो घड़ियाल आगड़ हलू जाए। अने चिट्ठी घणी वेली आवी गई है एटले वांधो नहीं, पण एक वात चोक्कस कही दऊं के आजे छे आपणे सुखिया छीए। अने ए सुखिया करनारा पछी आपणा धनभाई फई होय के आपणा वडील संतो होय के आपणा आचार्य होय, ई बधाय महाराजनी आज्ञा पाड़ी छे अने ब्रह्मचर्य व्रतनुं पालन कर्युं छे ने एने कारणे आपणे सुखिया छीए, एने कारणे आपणे सुखिया छीए। ई तप करे, ई साधना करे, एनुं फळ आपणे मळे। एक एक दाखला जोवा जाओ કે મહારાજ બ્રહ્મચર્યની ઉપર પ્રશંસા કરતા બ્રહ્માનંદ સ્વામીને એમ કહે કે અમારા યતિ છે અને જૂનાગઢની અંદર એ ઘોડા ઉપર થાપી મૂકે અને નિષ્કામી બની જાય, નિષ્કામી કેવી તાકાત આવી જાય। અરે મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી આ આજ્ઞામાં રહે અને ભુજની અંદર આવે અને જેમાં ભૂતનો નિવાસ હોય એ ઓરડીની અંદર ઉતારો કરે અને એક જ રાતની અંદર લાખો ભૂતોને જો ભગવાનના ધામની અંદર પહોંચાડી દેતા હોય તો એ સાધુને આશરે બેઠા છીએ ને વાલા ભક્તો, આપણે આ સંતો ઠેઠ મહારાજના ધામ સુધી પહોંચાડી દેશે, ઠેઠ પહોંચાડી। પણ શરત એ છે કે નરનારાયણ દેવનો આશરો પાકો રાખવો પડશે, એના થઈને રહેવું પડશે અને એના થઈને રહેશે ને તો જેને જેનો આશરો તેને તેની લા, જવાબદારી એની છે અને એ નિભાવશે। બસ વાલા ભક્તજનો, આજના દિવસે અહીં જ કથાને વિરામ આપીશ, કારણ ઘણા બધા કામો હોવાને કારણે। પણ એક વાત અંતરમાં દ્રઢ કરી રાખજો, નર નારાયણ દેવ આપણા માટે તપ કરે છે, નર નારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણે આપણે પધરાવીને આપ્યા છે અને ઈ નર નારાયણ દેવ મારા છે, હું નર નારાયણ દેવનો છું, આ અભિમાન કોઈ દિવસ જવું ન જોઈએ। અને આટલું અભિમાન હશે ને તો નર નારાયણ દેવ હાથ પકડીને આપણે લઈ જશે, ગમે તેવા હશું તોય, પણ એના થઈને રહેશું તો અસ્તો। જય સ્વામિનારાયણ। અવતીર્ય નિજાક્ષરાત પરા દેહમૂર્ત્યાંબદરી વને સ્થિતઃ ભુવિ ભારત જીવ શર્મણે નરનારાયણ દેવ પાહિ મામ। ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સરસ મજાની કથાનું રસપાન કરાવ્યું તેવા વક્તા પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામિનારાયણ મુનિ સ્વામી, ધર્મકુળ મુગટમણી ઉત્તર દેશ ગાદી શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભુજ મંદિરના પરમ પૂજ્ય મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન સ્વામી, પરમ પૂજ્ય ઉપમહંત સદગુરુ પુરાણી સ્વામી ભગવજીવન સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ કોઠારી પાર્ષદ શ્રી જાદવજી ભગત, મંચસ્થ સર્વે આદરણીય વંદનીય પૂજનીય સંતો, ધામધામથી પધારેલા સર્વે દર્શનીય બ્રહ્મનિષ્ઠ સંતો, તેવી જ રીતે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પાવન થવા પધારેલા શ્રીજી મહારાજના સર્વે લાડીલા હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તો, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એમ કરતા કરતા દિવસ આગળ જતા જાય છે, તેમ તેમ
આપણો મહોત્સવ, આપણો ઉત્સવ એ રંગ લેતો જાય છે. એ મંચો સંતોનો મંચ હોય, એ હરિભક્તોનો સમુદાય હોય, બધું જેમ દિવસ વધે એમ ટૂંકું થતું જાય છે. છેલ્લે જ પૂજ્ય વક્તાશ્રીએ વાત કરી તેમ જેવી રીતે લોકો ઘરે બેઠા જુએ છે ને પછી એમ થાય છે કે એક વખત જવા જેવું છે. પહેલાં એમ માનતા હતા કે ગરમી છે તો ઘરે બેઠા જોશું, પણ હવે એમ થાય છે કે ગરમી નહીં નડે, આપણે એકવાર પહોંચવા જેવું છે. ભક્તો, આજે કેટલાક કાર્યો લેવાના છે અને કેટલાક વિશિષ્ટ મહેમાનોએ પધાર્યા છે. આજે આપણી વચ્ચે ખૂબ મોટા સંત મંડળની સાથે સરદારથી સંતો પધાર્યા છે, પૂજ્ય બાલમુકુંદ સ્વામીની સાથે. તેવી જ રીતે જેતલપુર ધામથી પણ સંત વૃંદ સાથે પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી વધાર્યા છે, તથા અયોધ્યાથી પણ પૂજ્ય અખિલેશ સ્વામીની સાથે સંતો પધાર્યા છે. દરરોજ ધામ ધામથી સંતો આવી રહ્યા છે. આ આપણા નરનારાયણ દેવ પ્રત્યે સંતોનું આકર્ષણ છે. આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે. થોડી ક્ષણોમાં જ તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત થશે. માનનીય ગૃહમંત્રી શ્રી અહીંથી વિદાય લેશે, ત્યારબાદ પણ આપણે સભા ચાલુ રાખીશું. આજે પણ સભામાં જેમને ભગવાન પ્રત્યે અપાર સ્નેહ છે, અમાપ ભક્તિ છે, એવા કેટલાક દાતાઓ દ્વારા તૈયાર થયેલા સુવર્ણના આભૂષણો ભગવાનને અર્પણ કરવાના છે. એના પણ આપણને સમર્પણ દર્શન પણ થશે. પધારેલા કેટલાક સંતોનાય આપણે આશીર્વાદનો લાભ લઈશું. આજનો કાર્યક્રમ થોડો ભરચક છે, એટલે ભક્તો, સભામાં આપ જેવી નીરવ શાંતિ રાખી છે એવી ને એવી રાખશો એ અપેક્ષા રાખું છું. તે પહેલા એકાધિક પ્રવૃત્તિ આ ઉત્સવ પહેલા થઈ એની વાત કરી લો. જે આપણે ઉત્સવ માણી રહ્યા છીએ, જે ઉત્સવમાં આપણે અત્યારે આનંદિત થઈ રહ્યા છીએ, આળોટી રહ્યા છીએ, આ ઉત્સવ પૂર્વે મંદિરે ગેટ કેટલાય કાર્યો કર્યા, એ પૈકીનું એક કાર્ય પૂજ્ય મહંત સ્વામીએ થોડીક જ દિવસોની તૈયારીઓમાં કરી આપ્યું, એ હતું શ્રી નરનારાયણ દેવ મેગા મેડિકલ કેમ્પ. બહુ ટૂંકા સમયમાં પણ સારી એવી સંખ્યામાં ડોક્ટરોએ આ મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો છે. આ ઉત્સવ પૂર્વે પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી કચ્છના 5 પ્રાંતોમાં મેગા મેડિકલ કેમ્પ થયો. પહેલો રવાપર, ત્યારબાદ પિયાવા માંડવી, અંજાર, રાપર અને ભુજ. આ કેમ્પની અંદર કુલ મળીને કચ્છના જ 57 ડોક્ટરોએ ટેકો આપ્યો અને અમદાવાદથી સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમમાંથી પણ આપણને 18 જેટલા ડોક્ટરોનો સહયોગ મળ્યો અને આખો એ કેમ્પ આ બહુ સરસ રીતે સુપેરે પાર પડ્યો. ફેબ્રુઆરીમાં આરંભાયેલું કાર્ય આ એપ્રિલ આવતા આવતા પૂરું થયું ને કેટલું વિશાળ કાર્ય થયું છે. તો જ્યારે રવાપરમાં કેમ્પ કર્યો તો એમાં દર્દીઓની સંખ્યા 2107 હતી. માંડવીમાં કેમ્પ કર્યો એમાં 1130 દર્દીઓએ લાભ લીધો. અંજારમાં 2612, માંડવીમાં 2025, અને પછી લોકોને થયું કે હવે આ છેલ્લો કેમ્પ છે, રહી ન જઈએ, એટલે ભુજની અંદર તો 5286 દર્દીઓએ એક દિવસ જ મેગા મેડિકલ કેમ્પમાં લાભ લીધો હતો. કુલ મળીને 13160 દર્દીઓની સારવાર અને તપાસ આ મેગા મેડિકલ કેમ્પના માધ્યમથી થઈ છે. ઘણા હરિભક્તો પૂછતા કોઈ મુખ્ય યજમાન છે, ત્યારે પૂજ્ય સંતોને એવું સૂચન હતું કે આ ઉત્સવમાં જે જે હરિભક્તોએ સેવા કરી છે તમામ હરિભક્તો આ મેગા મેડિકલ કેમ્પના દાતા છે, એના યજમાન છે. આમાંથી પ્રોસિજરમાં આપણે 10344 દર્દીઓને લઈ ગયા છીએ, કે જે 10344 દર્દીઓ છે તે ભુજ આવ્યા છે. એમાં કોઈનું રેડિયોલોજી થયું હશે, કોઈનું લેબ રિપોર્ટિંગ થયું હશે, કોઈ ડેન્ટિસ્ટ સર્જરી વાળો હશે. ડેન્ટિસ્ટ સર્જરીને બહુ મામૂલી સર્જરીમાં આપણે લઈ ગયા,
2000 ની આજુબાજુ દર્દીઓ તો એવા છે કે જેને આપણે દાંતની સર્જરી કરી આપી છે. કુલ મળીને 10,344 દર્દીઓની પ્રોસિજર થઈ છે અને એ પ્રોસિજર થયા બાદ 4,627 દર્દીઓના આપણે સફળતાપૂર્વક અત્યાર સુધીમાં ઓપરેશન કરી ચૂક્યા છીએ અને હજી પાછા આ ઘણા હરિભક્તોને એવો ભાવ થયો કે આવો કેમ્પ અને આ કેમ્પમાં અમે ગોઠણનું ઓપરેશન કરાવીએ અને ઘરે બેસી રહીએ, એના કરતાં કાંઈક થોડુંક આગુ પાછું કરો. તો એવા હરિભક્તો માટે કેમ્પની સારવાર અત્યારે થંભાવી છે અને 30 એપ્રિલ પછી જે કોઈ હરિભક્તોને ઉત્સવનો લાભ લેવો હોય અને એને બહુ જાજી તકલીફ ન હોય અને એ દિવસો કાઢી શકે એમ હોય તો એવા દર્દીઓ માટે એ વળી પાછું 30 એપ્રિલથી માંડી અને 15 મે સુધીમાં એમને ઓપરેટિવ એટલે કે ઓપરેશનમાં પાછા લઈ જવાના છે. નાનામાં નાની સારવારથી માંડી અને હાર્ટ ઓપરેશન હોય, ફેફસાનું હોય કે પછી કિડનીનું હોય અને વાલ્વનું હોય ત્યાં સુધીના મેજર સર્જરીઓ પણ આપણે કરીએ છીએ. જે અમદાવાદ જેવા મેગા સિટીમાં જે ઓપરેશન થતા હતા એવા કેટલાય ક્રિટિકલ ઓપરેશન આપણે ભુજ શહેરમાં પણ કર્યા છે. અંજારના એક બેન છે, એ બેન ઉપર 6 ઓપરેશન થયા છે અને તેઓ સક્સેસફુલી અત્યારે પોતાનું જીવન જીવી રહ્યા છે. આના પણ આપણે મીડિયા કવરેજમાં જોયું હશે. ઘણા બધા આશીર્વાદ મેગા મેડિકલ કેમ્પના માધ્યમથી જે લોકો આર્થિક રીતે અસહાય હતા એમને આપણે મદદ કરી છે. સરકાર પણ આ ક્ષેત્રમાં બહુ સારું યોગદાન અને કામ કરે છે પણ ઘણાને એવું લાગે કે સરકારી કામ કેવું હશે, નહીં મંદિર જો કરાવતો હોય તો મારે કરવું છે. 2-3 કેસ તો એવા પણ ભક્તો સામે આવ્યા છે કે જે લોકો 2010માં કેમ્પ કરેલો ત્યારે એમને સારવાર કરાવેલી અને એ સારવારથી તેઓ સાજા થયા હતા અને રાહ જોતા હતા બીજી વખત બીમારી આવે ત્યારે જો મંદિર કેમ્પ કરાવે તો કરીએ. તો એવા પેશન્ટો પણ આ કેમ્પમાં આવ્યા છે કે જેમને 2010ના કેમ્પની અંદર સારવાર લીધેલી. ડૉક્ટર સુરેશભાઈ રૂડાણી એમના તરફથી આવા પેશન્ટોનો ક્વેરી આપણે સુધી પહોંચી છે. ભુજ શહેરના લગભગ તમામ ડોક્ટરોએ આમાં બહુ સરસ રીતે સહયોગ કર્યો છે. પૂજ્ય મહંત સ્વામીના વચનને એમને પોતાના જીવનમાં ઉતાર્યું છે. આ મેગા મેડિકલ કેમ્પના માધ્યમથી બહુ મોટી રીતે લગભગ 5 કરોડથી પણ વધારે માતબર રકમથી આપણે આ લોકોની સેવા કરી છે. એમાં કોઈ પણ જાતનો જ્ઞાતિ જાતિ ધર્મનો ભાવ કે ભેદ જોયો નથી. આ કેમ્પમાં જે આવ્યો એની આપણે સેવા કરવી, આ ભાવથી જ્યારે આપણે સેવા કરી છે ત્યારે હું આ ભક્તોને કહીશ કે એક વખત જોરદાર હાથ તાળીના નાદથી આ કેમ્પના કાર્યને આપણે વધાવી લઈશું. હું 3 એવા ડોક્ટરોને અહીંયા લઈ આવીશ કે જેમનું બહુમાન પૂજ્યપાદ મહારાજશ્રી પૂજ્ય મહંત સ્વામીની સાથોસાથ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના વરદ હસ્તે થાય, સરકારના પણ ધ્યાનમાં આ બાબત આવે. આપણે માત્ર કેમ્પ કર્યાને ઊભું રહી ગયું એવું નથી. ભુજ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ પિયાવા ચાલે છે. ક્યારેક સમય મળે તો હોસ્પિટલની મુલાકાત લેજો. હોસ્પિટલને ધીરે 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 આધુનિક ટચ અપાઈ રહ્યો છે. પ્રાથમિકથી માંડીને નાના સ્ટેજના ઓપરેશન્સ પણ આપણે ત્યાં કરી રહ્યા છીએ અને બે આપણા ફરતા દવાખાનાએ લોકોની બહુ સારી સહાય કરે છે. જે એરિયામાં આપણા ફરતા દવાખાના છે એ એરિયામાં જ્યારે મેગા મેડિકલ કેમ્પ થયા ત્યારે દર્દીઓની જેટલી સંખ્યા હતી એ સંખ્યા પ્રમાણે ત્યાં ઓપરેશનવાળા કેસ થોડા વધારે આવ્યા. એનો સીધો અર્થ એવો થાય છે કે જે જગ્યાએ દવાખાનું ફરે છે તે જગ્યાએ લોકોને પ્રાથમિક સારવાર મળી રહે છે અને જ્યારે પ્રાથમિક સારવાર મળતી હોય ત્યારે સામાન્ય દર્દીઓની સંખ્યા ઘટી જાય અને જે દર્દીઓ ઓપરેશન કેસવાળા હોય તેઓ આવે. તો આવી રીતે રાપર વાગડમાં અને માંડવી મુંદ્રા તાલુકામાં આપણા ફરતા દવાખાના ફરી રહ્યા છે. આગળ જતાં આ ફરતા દવાખાનાની રેન્જ પણ ભુજ મંદિર દ્વારા મોટી કરવામાં આવશે. ખરા અર્થમાં તો આપણે બધા નિરોગી રહીએ એ જ ભાવ છે. ત્યારે જો આપણને જીવનમાં નિરોગી જ રહેવું હોય તો એલોપથી કરતાં આયુર્વેદનો સહારો એ આપણા માટે હિતાવહ છે. એ ન્યાયે આ ઉત્સવ આરંભ થયોના પ્રથમ દિવસથી જ આ બરાબર બદ્રિકાશ્રમ સભા મંડપની સામે જ એક સરસ મજાનો આરોગ્ય મંડપમ છે
અને આરોગ્ય મંડપમાં આયુર્વેદિક મેગા મેડિકલ કેમ્પ ચાલે છે. એમાં આયુર્વેદિકની જેટલી ઋષિમુનિઓએ આપેલી પરંપરાગત સારવાર પદ્ધતિઓ છે એ પદ્ધતિઓથી ત્યાં લોકોની સારવાર થઈ રહી છે. આપ એની પણ મુલાકાત લઈ શકો છો. એની સાથોસાથ બાજુમાં જ હોમિયોપેથીનો પણ કેમ્પ ચાલે છે. તેવી જ રીતે આ આખા ઉત્સવમાં કોઈ લોકો બીમાર ન થાય એ માટે યુકે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને ભારતના ફર્સ્ટ એઇડને જાણનારા 150થી વધારે સ્વયંસેવકો આ ઉત્સવમાં સેવા આપે છે. 150થી વધારે સ્વયંસેવકો. હા, એની ભુજામાં તમે લીલા કલરનું ફર્સ્ટ એઇડનું ટેગ જોશો. તેવી જ રીતે દરેક જગ્યાએ ફર્સ્ટ એઇડના બોર્ડ પણ મૂકેલા છે. આ ઉત્સવ પૂર્વે જ આ સ્વયંસેવકો આવી અને સરસ મજાની સેવા આપી છે. અને દરરોજના 10-12 ઇમરજન્સી અહીંયા આપણે ઇમરજન્સી કેસ પણ અહીંયા હેન્ડલ કરીએ છીએ. તો આ ફર્સ્ટ એઇડના માધ્યમથી આવા લોકોને પણ અહીંયા લઈ આવવામાં આવે છે. ચાલો, મારે આની વાતો તો ઘણી બધી કરવાની હોય. ઉત્સવ પૂર્વે અનેક આયોજનો પૂર્વેનું આ એક મેડિકલનું આયોજન હતું. જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી પધારશે ત્યારે હું ત્રણેય ડોક્ટરને અહીંયા આહુત કરીશ. આજના આયોજન પ્રમાણે થોડીક મારે મેગા મેડિકલ કેમ્પની વાત કરવાની હતી. જે આભૂષણો ભગવાન માટે આપણે તૈયાર કર્યા છે તે આપણા રાજ્યના ગૃહમંત્રીશ્રી અહીંયા પધારશે. તેઓનું સ્વાગત, અભિવાદન અને ઉદબોધન, અને ત્યારબાદ આપણે આભૂષણોનો જે વિધિ છે ને એ સ્વીકારીશું. એટલે અત્યારે આપણે આભૂષણોને જ્યાં હતા ત્યાં પાછા રાખી દેશું. ત્યાં જ તમે બેસો, વધારે સારું લાગશે. વિડિયાવાળો ભલે કે આગળ આવો, પણ હું કહું તમે બેસી જાઓ, બેસી જાઓ. બહુ સરસ છે, નીચે પાથરેલું જ છે. અને થોડુંક તપ કરીશું તો વધારે ભગવાનને વાલા લાગીશું. આવો, આજનો આ પરમ પવિત્ર દિવસ છે. આપણા ગૃહમંત્રી શ્રી પધારે તે પહેલાં હું એકાદ સંતના આશીર્વાદ લઈ લઈશ. સંતોનું ઘડતર સંતોથી થતું હોય ત્યારે શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા વડતાલ, એમના સંચાલક એવા શાસ્ત્રી સ્વામી હરિઓમ સ્વામીને હું અહીંયા વિનંતી કરીશ. પૂજ્ય સ્વામી પધારશે. આપણે અહીંયા ઉત્સવ પૂર્વે વિદ્વત ગોષ્ઠી થઈ અને વિદ્વત ગોષ્ઠીનો મંત્ર હતો, એનો વિષય હતો મૂળ સિદ્ધાંત સંરક્ષણાય. ભારતભરમાંથી 51 જેટલા વિદ્વાન પુરુષો પધારેલા અને એ વિદ્વત ગોષ્ઠીમાં શાસ્ત્રી સ્વામી હરિઓમ સ્વામીએ પણ ભાગ લીધેલો અને એમાં પણ પોતે પોતાનો મત ત્યાં પ્રસ્તુત કરેલો તર્ક સાથે. જ્યારે આવો વિદ્વાન સંત છેલ્લા 3 દિવસથી આપણી વચ્ચે છે તો હું હરિઓમ સ્વામીને પણ વિનંતી કરીશ કે પધારશે અને પોતાની અંતરની લાગણીઓ આ ઉત્સવ પ્રત્યે પ્રગટ કરશે. શાસ્ત્રી સ્વામી હરિઓમ સ્વામી. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે 9 દિનાત્મક આ મહામહોત્સવમાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, આ મંદિરના અને મહોત્સવના પ્રેરક, સંયોજક અને સારાય મહોત્સવ પર કૃપા દ્રષ્ટિ રાખતા એવા ભુજ મંદિરના વયોવૃદ્ધ તપોનિષ્ઠ મહંત સ્વામી પુરાણી સ્વામી ધર્મનંદાજી સ્વામી, ઉપમહંત સ્વામી પાર્ષદવર્ય જાદવ ભગતજી, ભુજ મંદિરના વરિષ્ઠ સદગુરુ સૌ સંતો, યુવાન સંતો, વડતાલ દેશનું પ્રતિનિધિત્વ લઈને આવેલા વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉક્ટર સંતોલવ સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી ધોલેરા મંદિરના કોઠારી સ્વામી, રામપુરા સુરત મંદિરના કોઠારી પીપી સ્વામી, સૌ આદરણીય સંતો, સંહિતા પાઠી સંતો, સાંખ્યોગી માતાઓ અને અનેકવિધ સેવા કરનારા સૌ યજમાનો અને શ્રોતાઓને ભાવથી જય સ્વામિનારાયણ.
મૂળ સંપ્રદાયનું સંવર્ધન સંપોષણ અને મૂળ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરનારો જો ઉત્સવ સાંપ્રત સમયની અંદર અદ્વિતીય થતો હોય તો એ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ થયો હશે. ભક્તો, આ દિવસ સુધી એક માન્યતા અને માનસિકતા એવી હતી કે દુનિયાના લોકો જે કરે છે કદાચ આપણે નથી કરી શકતા, પણ આજે ગર્વ અને ગૌરવ સાથે કહી શકીએ કે પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે અને ભુજ મંદિરના મહંત સ્વામીની અનુવૃત્તિમાં રહીને સમગ્ર ભુજના સંતો અને ટ્રસ્ટી મંડળ અને આગેવાન હરિભક્તોએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયને ઉજાગર કરવા માટે, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જે કાર્ય કર્યું છે એ આપણા ઇતિહાસના સુવર્ણાક્ષરે કાયમ માટે લખાયેલું રહેશે. ભક્તો, આ મહોત્સવ એ ન માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ મહોત્સવ છે, આ મહોત્સવ આધ્યાત્મિકતાના શિખરને સર કરનારનો ઉત્સવ છે, સાથે સાથે સામાજિક, હમણાં જ આપણે મેગા કેમ્પની અહીંયા વાતો સાંભળી, સામાજિક ક્ષેત્રે પણ જબરદસ્ત આ મહોત્સવના માધ્યમથી કાર્ય થઈ રહ્યું છે. અહીંયા અનેક પ્રકલ્પો જ્યારે કરવામાં આવ્યા છે મહોત્સવના ઉપક્રમે, એક એક પ્રકલ્પમાંથી આપણને કંઈક ને કંઈક સંદેશ મળે છે. પછી એ ગૌ મહિમાની વાત હોય કે પ્રાકૃતિક ખેતીની વાત હોય, હમણાં અમે વડતાલના બધા સંતો પ્રદર્શન જોવા ગયા, કાલે પણ ગયા હતા, સારા એ પ્રદર્શનમાંથી કંઈક ને કંઈક મેસેજ મળી રહ્યો છે. અત્યારે બાળનગરીના દર્શન કરી આવ્યા, લગભગ 500 પણ વધારે નાના નાના બાળકો અને બાલિકાઓ એનું જે આ ઘડતર ભુજ મંદિર દ્વારા થઈ રહ્યું છે, ત્યારે એમ માનીશું કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો 100 વર્ષનો ભવિષ્યનો કાળ બહુ ઉજળો હશે. આજે નાના નાના દીકરાઓને જે સંસ્કાર સંતોના માધ્યમથી અપાઈ રહ્યા છે, આવા જબરદસ્ત કાર્ય મહોત્સવના માધ્યમથી થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીશ. આપણી બંને ગાદી એટલે અમદાવાદ નરનારાયણ દેવ દેશ ગાદી અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી, આ ભગવાન સ્વામિનારાયણની બે આંખ છે અને આ બંને નિર્દોષ આંખ એ આજ્ઞા અને ઉપાસના રૂપે જ્યારે પાંખ છે, આ બંને ગાદીના માધ્યમથી આપણે એકમેક થઈ આવો વાલા ભક્તો, આજે આ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક સંકલ્પ લઈએ કે બંને ગાદીના સમન્વય ભાવથી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વિશ્વના ખૂણે ખૂણે વ્યાપક રૂપે એનો પ્રચાર અને પ્રસાર થાય. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે વૈદિક સિદ્ધાંત પરંપરા પ્રમાણે જે સ્વામિનારાયણ સંપ્રદાય રામાનંદ સ્વામીથી લઈ અને વર્તમાન સમય સુધી ચાલી રહ્યો છે, કેટલાક લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતને ક્યાંક પોતાના સ્વાર્થ વૃત્તિએ કરીને મૂળ સંપ્રદાયને આચાવે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આજે આચાર્ય મહારાષ્ટ્રના ચરણમાં કોટી કોટી વંદન સાથે પૂજ્ય મહંત સ્વામીના ચરણમાં વંદન કરીશ કે આપણા જે વૈદિક સનાતન હિન્દુ ધર્મ પ્રમાણેનો આપણો સંપ્રદાય છે, ત્યારે મૂળ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતનો પ્રચાર અને પ્રસાર થાય અને એમાં આપણે બધા જ સહનાવવતું સહનવ ભુનક્તોની ભાવનાથી ખભે ખભો મિલાવી અને મૂળ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય એવા આજે આ મહોત્સવના ઉપક્રમે આપણે કટિબદ્ધ થઈએ, સંકલ્પબદ્ધ થઈએ, ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના કરીશ. પૂજ્ય મહાન સ્વામીની આયુષ્ય 94 વર્ષની આજે આયુષ્ય હોય, આટલા વયોવૃદ્ધ હોવા છતાં પણ આજે એક રહ્યામાં હૈયામાં એક ભાવ છે કે આ નરનારાયણદેવ મહોત્સવના માધ્યમથી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વાંગી વિકાસ થાય, પૂજ્ય સ્વામીના આશીર્વાદ સ્વામીની કૃપાએ કરી અને આજે જે ભુજના યંગ સંતો, આજે લાખો લાખ ધન્યવાદ દઈશ, પૂજ્ય દેવપ્રકાશ સ્વામી હોય, પૂજ્ય સુખદેવ સ્વામી હોય કે પૂજ્ય દિવ્યલોક સ્વામી હોય, દેવતરણ સ્વામી હોય, દિવસુભ સ્વામી હોય, આ એક એક જે યવન સંતો છે, આજે તમામ સંતો ખભે ખભો મિલાવી એકમેક થઈ અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરવા માટે જ્યારે પ્રયત્નશીલ છે, ત્યારે એક વખત ભુજના યુવાન સંતોને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. ભક્તો, આપણે જે કંઈ આજે દ્રશ્યમાન થઈ રહ્યા છે એમાં સંતોનું બહુ મોટું યોગદાન છે, ત્યારે
ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીશ. આ ઉત્સવના માધ્યમથી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ચારેય બાજુ ડંકો વાગે. અસ્તુ જય સ્વામિનારાયણ. સ્વાગતમ સ્વાગતમ આહુ પધારો સ્વાગતમ 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 આવો પધારો સ્વાગતમ આવો પધારો સ્વાગતમ સ્વાગતમ પધારો સ્વાગતમ સ્વાગતમ પધારો સ્વાગત સ્વાગતમ આવો પધારો સ્વાગત કરીએ આવો પધારો સ્વાગત કરીએ આવો પધારો આવો પધારો સ્વાગતમ આપણી વચ્ચે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષકુમાર રમેશભાઈ સંઘવી તેમનું આગમન થઈ ચૂક્યું છે. તેમની સાથે અમારા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા વાગડના અમારા ધારાસભ્ય એવા વીરેન્દ્રસિંહ જાડેજા, તેઓને પણ કહીશ કે મંચ ઉપર પૂજ્ય ભગતજી સાથે પૂજ્ય ઉપમહન સ્વામી સાથે પોતાનું સ્થાન સ્વીકારશે. વાલા ભક્તો, આપણે જેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા, જેમની રાહ જોઈ રહ્યા હતા, એવો ગુજરાતનું ગૌરવ કહેવાય અને જેમના હૃદયમાં સંસ્કૃતિ જતન માટે કંઈક કરી છૂટવાની પણ ભાવના છે, માત્ર ને માત્ર રાજ્ય ઉપર કે શાસન ઉપર આવ્યા પછી આપણે શાસન કરીએ ને સમય પૂરો કરીએ એવું નહીં, પણ માત્ર મત લેવા અને લોકોને લુભાવવા માટે જ આપણે શાસન કરી રહ્યા છીએ એવું નહીં. જે બોલીએ કરીએ, હિન્દુત્વના નામે વોટ લઈએ છીએ, તો જે આસ્થાના કેન્દ્રો છે, ધાર્મિક કેન્દ્રો છે, એમની મુક્તિ જો કોઈ દ્વારા એને જપ્ત કરવામાં આવ્યા હોય તો થવી જોઈએ. એનું એક જીવંત ઉદાહરણ આપણે બેટ દ્વારિકા જોઈએ. આ બેટ દ્વારિકાના મુક્તિનું કાર્ય જેમના વરદસ્તે થયું છે તેવા હર્ષકુમાર સંઘવી અહીંયા પધાર્યા છે. એક વખત હાથ તાળીના નાદથી આપણે તેમને વધાવી લઈશું. ઘણી બધી જવાબદારી રાજ્ય સરકારની તેમના શિરે છે, રમત ગમત એવમ યુવા સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન હોય, બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ પણ એમના ભાગે છે, વાહન વ્યવહાર, સુરક્ષા રક્ષક, ગૃહ રક્ષક દળ હોય, તેવી જ રીતે ગ્રામ રક્ષક દળ હોય, નાગરિક સંરક્ષણ, જેલ, આ સરહદી સુરક્ષા જેવા અનેક ગુજરાત રાજ્યના કાર્યાલયો આપણા આ ગૃહમંત્રી શ્રી હર્ષકુમાર સંઘવીભાઈ પધારે આપણી વચ્ચે તેઓ સ્વીકારી રહ્યા છે અને જવાબદારી નિર્વાહિત કરી રહ્યા છે. મિત્રો, આપણા સૌ માટે એક આભારની પણ વાત એમના માટે હું કરી આપું કે જેઓએ આ મહોત્સવમાં સરસ મજાની પોલીસ વ્યવસ્થા, પોલીસ સુરક્ષા, ક્યાંય ફાયરની જરૂર તો ફાયર, એમ્બ્યુલન્સની જરૂર તો એમ્બ્યુલન્સ, તમામ પ્રકારે તંત્ર દ્વારા સહયોગ આ મંત્રીવરના રાજીપાથી એમના આદેશથી થયો છે. તો ફરી એક વખત એમને આપણે આ સ્થળે આભારિત કરીશું, ધન્યવાદ એમનો પણ પાઠવીશું. તેઓની સાથે શ્રી જે આર મોથાલિયા સાહેબ, આઈપીએસ બોર્ડર રેન્જ કચ્છ બનાસકાંઠા, એમને પણ હું મંચ ઉપર આહુત કરીશ, તથા શ્રી સૌરભસિંહ, પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડા એવા શ્રી સૌરભસિંહ સાહેબને પણ હું આહુત કરીશ, પધારશે. આ સ્થળે આપણે નોના મોઢે શું મોટી વાત કરીએ, પણ પૂજ્યપાદ મહારાજશ્રીની બરાબર તેઓ જ્યારે જમણા હાથમાં બેઠા છે તો પૂજ્યપાદ મહારાજશ્રી જ અંતરના રૂડા આશીર્વાદની સાથે આપણા સૌ વતી સાહેબશ્રીનો આવકાર કરશે પૂજ્યપાદ મહારાજશ્રી. Thank you.
આદરણીય સંતો વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો આપ સૌના દર્શન કરી સંતો હરિભક્તોના ખૂબ આનંદ પ્રાપ્ત થાય છે. હૃદયમાં એક હરખ ઉભરાય છે કે આ વિસ્તારના આપણા હરિભક્તો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ એનું પોષણ થાય, ધાર્મિક રીતે હમણે સ્વામીએ જો બધી જાહેરાત કરી, હજારોની સંખ્યામાં મેડિકલ એઇડ આપણને બધાને મળી છે. ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. હવે આઈ થિંક ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ, એન્ડ ઓલ્સો ઓફકોર્સ હર્ષભાઈનું ખૂબ સ્વાગત છે, અમારા ઘરના છે અને ખૂબ વોર્મથ હૃદયથી રાખે છે. હર્ષભાઈ વેલકમ વન્સ અગેન. આપણા એચએમ છે અને ખૂબ ધગશ અને પ્રેમ લાગણી આપણા સંપ્રદાય પ્રત્યે, માણસો પ્રત્યે, માનવતા પ્રત્યે રાખે છે, એ આપણા માટે ગર્વની બાબત છે. આખી ટીમ જે કામ કરી રહી છે એ હું નજીકથી જાણું છું, ખૂબ ધગશથી કામ કરી રહી છે. સો વન્સ અગેન આપણે અપલોડ કરીએ હર્ષભાઈને. મિસ્ટર એચએમ, થેન્ક યુ ફોર ટેકિંગ યોર પ્રેશિયસ ટાઈમ એન્ડ કમિંગ ડાઉન ઓવર હિયર, કારણ કે ઘણા બધા કાર્યક્રમ હોવા છતાં એમાંથી સમય કાઢી અને અહીંયા આવ્યા છે. દેશ અને વિદેશના હરિભક્તો આપ સૌ અહીંયા આવ્યા છો. હમણે યુગાન્ડાની ટીમ આવી મેં જોઈ, કેન્યા, લંડન, ઓસ્ટ્રેલિયા, યુ નેમ ઇટ, ફ્રોમ ઓલ અરાઉન્ડ ધ ગ્લોબ સ્ટેન્ડિંગ હિયર. આપણે બધા ભેગા થઈ અને એક પરિવાર છીએ, પરિવાર સમજવાનો નથી છીએ, કારણ કે આપણો બાપ એ ભગવાન છે અને આપણે બધા એના દીકરા દીકરીઓ છીએ. તો ખાસ કરીને આવા ઉત્સવની અંદર એક ભાગરૂપ થઈ અને જે સંકલ્પ મહાન સ્વામી આ સંતો મહેનત કરી છે એ સંકલ્પ ખાલી 10 દિવસ પૂરતો, 9 દિવસ પૂરતો ન રહે પણ આજીવન પર્યંત આપણા જીવનની અંદર રહે, એ જ મારી ઈચ્છા અને મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. ઓફકોર્સ હું જાણું છું હર્ષભાઈ આપને બહુ ભાગદોડ છે, યુ કેરી અ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટી, સો આઈ વુડ લાઈક ટુ આસ્ક હર્ષભાઈ ટુ કમ ડાઉન એન્ડ બે શબ્દ આપ કહેશો પ્લીઝ. થેન્ક યુ. સર્વ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. દેશ અને દુનિયાભરમાંથી પધારેલા સૌ ભક્તજનોનું હું ગુજરાતની ધરતી પર, કચ્છની ધરતી પર રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ સૌને મારા જય સ્વામિનારાયણ. એમ કહેવાય છે કે કચ્છ આજે સફેદ રણથી ઓળખાય છે, પરંતુ થોડા વર્ષ અગાઉ જ આપણું આ કચ્છ એ કોના નામે ઓળખાતું હતું? આપણું આ કચ્છ ગુજરાત અને દેશભરમાં આપણા ભુજનું આ ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના નામે બી ઓળખાતું હતું, માતાના મઢના નામે ઓળખાતું હતું. એવા કચ્છમાં
જ્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, અને આ 200 વર્ષની ઉજવણીમાં આ ઐતિહાસિક મહોત્સવ, એ મહોત્સવ માત્ર ભુજ નગરે યોજાય છે એટલું જ નહીં, ભુજ નગરે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભુજ, દેશભરના નાગરિકો, વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. પરંતુ આ મહોત્સવ પાછળ છેલ્લા અનેક મહિનાઓથી જે સાધુ સંતો, જે ભાવિ ભક્તો અહીંયા મહેનત કરી રહ્યા છે, એ લોકોને હું આજે ખાસ 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 અભિનંદન આપવા આવ્યો છું. દુનિયાના અનેક કાર્યક્રમોમાં જવાનો અવસર પ્રાપ્ત થયો, દેશભરના મોટા મોટા કાર્યક્રમોમાં જવાનો અવસર પ્રાપ્ત થયો, પરંતુ ભુજ જેવા નગરમાં આવો અદ્ભુત કાર્યક્રમ આયોજન કરવો અને એ કાર્યક્રમમાં લાખો લોકો ભાગ લે અને લાખો લોકો ભાગ લેવા છતાં ભુજ નગરમાં ક્યારેય કોઈ અવ્યવસ્થા ના થાય, આ ખૂબ મોટો વિષય છે. આની પાછળ કામ કરનાર તમામ લોકોનો હું આજે આભાર માનવા માંગુ છું. અહીંયા અનેક ભાવિ ભક્તો દુનિયાભરમાંથી પધારેલા છે, જેમાં અનેક લોકો મેનેજમેન્ટ ફિલ્ડના હશે, રિસર્ચ ફિલ્ડના હશે. મેનેજમેન્ટ અને રિસર્ચ ફિલ્ડના અનેક લોકો માટે આ કાર્યક્રમ એક રિસર્ચનો સૌથી મોટો વિષય બની શકે છે કે ભારત દેશના, ગુજરાતના, ઇન્ટરનેશનલ પાકિસ્તાનની બોર્ડર જોડે જોડાયેલા એક નગરમાં લાખો લોકોની અવર જવર થાય, તેની વ્યવસ્થાઓ થાય, ક્યાંય એક જગ્યા પર લાઈન ના લાગે, ક્યાંય ધક્કા મૂકીનો વહેસાસ ના થાય, તમામ લોકોની રહેવાની વ્યવસ્થાઓ થાય, તમામ લોકોની ભોજનની વ્યવસ્થા થાય, અને આ બધી જ વ્યવસ્થાઓ પછી ક્યાંય નગરમાં તમને એક જગ્યા પર કચરો પડેલો ના મળે, એનાથી મોટી કોઈ સફળતા ના હોઈ શકે. આ ખૂબ મોટી સફળતા માટે આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ભુજ સ્વામિનારાયણ મંદિર અને અહીંયાના સૌ ભાવિ ભક્તો દ્વારા માત્ર ભુજ નગરે જ નહીં, પરંતુ કચ્છ જિલ્લામાં, કચ્છ જિલ્લા જોડે જોડે ગુજરાતમાં ગમે ત્યાં ગમે તેવી આપદા આવે, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સૌથી પહેલા તમામ વ્યવસ્થાઓ માટે તૈયારીઓ દાખવી એ તમામ વ્યવસ્થાઓમાં મદદગાર થવાના એકથી ઘણા અનેક ઇતિહાસ આપણે સૌએ નજરે જોયા છે. સૌ ભાવિ ભક્તોને એટલા માટે આભાર માનવો પડે કે સમાજ માટેની સૌથી મોટી જવાબદારી, એ સામાજિક જવાબદારી તમે સૌ લોકોએ અનેકવાર ઉચકી છે, અને કચ્છના વિકાસમાં તમારા સૌ લોકોનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. અહીંયા અનેક એનઆરઆઈઓ આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. હું આપ સૌ એનઆરઆઈઓને બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગુ છું. આપે કચ્છ જિલ્લાના અનેક ગામડાઓના વિકાસમાં ભલે આપ કચ્છની ધરતીથી ખૂબ દૂર જઈને વસી રહ્યા છો, આપ પોતે વિદેશમાં કામગીરી કરી રહ્યા છો, સમૃદ્ધ થયા, પરંતુ આપ આપણી જન્મભૂમિને ભૂલ્યા નથી, એ માટે હું આભાર માનું છું. આપ સૌ લોકોએ મારા કચ્છ જિલ્લાના અનેક ગામડાઓના વિકાસમાં હંમેશા તમામ પ્રકારના યોગદાન આપ્યા છે. હું આજે આપણે રાજ્ય સરકાર વતી માત્ર આભાર નથી માનતો, હું આપને વિનંતી કરવા માંગુ છું કે આપ સૌ લોકો આ ગામડાઓના વિકાસમાં હજી બી વધુ જે કોઈ લોકો સહભાગી બનવા માંગતા હશે તે તમામ લોકોને તમામ મદદ કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. આપ સૌ લોકોનું
ગુજરાતમાં માત્ર સ્વાગત નથી કરતો, ગુજરાત આપણું દેશભરની ગ્રોથ એન્જિન તો બની છે, પરંતુ આપણે દુનિયાભરનો સૌથી મોડલ રાજ્ય બનાવવા માટે આપ સૌ લોકો હંમેશા સાથ અને સહકાર આપશો એવી મને અપેક્ષા છે. આપ સૌ લોકોને કહેવા માંગુ છું, નાની મોટી કોઈ બી તકલીફ હોય આખી રાજ્ય સરકાર આપની જોડે છે. કોઈ બી પ્રકારના વિકાસના કામો કરવા હોય, કોઈ બી પ્રકારને ગામની અંદર દૂષણ હોય ને દૂષણને મુક્ત કરવા માટે તમે કોઈ બી કામગીરી કરવા માંગતા હો તો રાજ્ય સરકાર હંમેશા આપણી જોડે સહભાગી બનીને તમામ પ્રકારની કામગીરી કરવા માંગે છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સ્વામિનારાયણ મંદિરના સૌ ટ્રસ્ટીઓને, મહારાજજીને અને આપણે સૌ લોકોને. ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું આભાર માનું છું. આપ સૌ લોકોએ સમાજની વિવિધ જવાબદારીઓ હંમેશા રાજ્ય સરકાર જોડે જોડે તમે લોકોએ ઉચકીને સમાજના તમામ કામોમાં ઉપયોગી બનવાનો તમે લોકોએ પ્રયાસ કર્યો છે. આ બદલ રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌ લોકોને અભિનંદન, આભાર અને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. માનનીય ગૃહમંત્રી સાહેબશ્રીએ આ ઉત્સવમાં સહભાગી થયેલ નાના મોટા તમામ સ્વયંસેવકોથી માંડી તંત્રથી માંડી અને સ્વૈચ્છિક સંસ્થાઓનો સર્વેનો આભાર માન્યો. મિત્રો, જે કાર્ય આપણને કરવાનું જ હતું એમાં સહયોગ મળ્યો, તેમ છતાંય જ્યારે પોતાનું મનાય ને ત્યારે પોતિકા લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત થતી હોય. આવા જેમણે કચ્છ જિલ્લાને પોતાનો માન્યો, એનઆરઆઈઓ ભલે વિદેશ વસતા હોય પણ તેમનો વતન પ્રેમ બિરદાવ્યો, એવા આપણા ગૃહમંત્રીશ્રીને ફરી એક વખત હાથતાળીને નાથથી આપણે અભિવાદિત કરીશું અને પરમ પૂજ્યપાદ મહારાજશ્રી અને પૂજ્ય મહંત સ્વામીને કહીશ કે તેમનો અહીંયા સ્વાગત અભિવાદન કરે. તેમને પુષ્પહાર શાલ પૂજ્ય ઉપમહંત સ્વામી તથા ભગતજીને પણ કહીશ કે પધારશે અને એક પ્રશસ્તિપત્ર પૂજ્ય મહંત સ્વામીએ તૈયાર કર્યું છે. અમે ગાંધીનગર ગયેલા ત્યારે મંત્રીશ્રીએ કીધું કે હું અવશ્ય ગમે એમ કરીને સમય કાઢીને આવીશ અને ગઈકાલે જ એમનો કન્ફર્મેશન મેસેજ આવ્યો અને આજે એક્ઝેક્ટ ટાઈમ ઉપર આવી ગયા. આ ખરા અર્થમાં લોકશાહી છે, ખરા અર્થમાં ટાઈમ ઉપર આવી ગયા. અને એમને પાછું કીધું, કમિટમેન્ટ હતું કે આટલા વાગે પાછું મારે નીકળવાનું છે, તો આપણે જેમ એમને એમની પ્રોમિસ પૂરી કરી આપણે પણ એમને હાથ તાળીના નાદથી અહીંયા એમનો સમય સચવાય એ પ્રમાણે રજા પણ આપીશું. પૂજ્યપાદ મહારાજશ્રી, પૂજ્ય ઉપમહંત સ્વામી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી, ગૃહમંત્રીશ્રીનો બહુમાન અને સ્વાગત કરી રહ્યા છે. એમની સાથે જ્યારે અહીંયા ફરજ ઉપર પણ કેટલાક અધિકારીઓ છે, સરસ સેવા આપી રહ્યા છે, એમને પણ હું આ સ્થળે યાદ કરીશ. તેઓ પણ પદાશ્રી શ્રી જે આર મોથાલિયા સાહેબ, આઈપીએસ બોર્ડર રેન્જ કચ્છ બનાસકાંઠા પધારશે અને સૌરભસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા આઈપીએસ, આ બંને અધિકારીઓ પૂજ્યપાદ મહારાજ શ્રી પૂજ્ય મહંત સ્વામી પાસે પધારશે. ચાલો આપણા ત્રણેય ધારાસભ્યોશ્રીનું જ અત્યારે જ આપણે બહુમાન લઈ લઈશું. તો મંચસ્થ છે એવા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પધારશે પૂજ્યપાદ મહારાજ શ્રી પૂજ્ય મહંત સ્વામી પાસે. તેમણે બહુ સરસ પ્રયત્ન કર્યો, ગમે એમ કરીને સાહેબ અહીંયા પધારે અને એમના પ્રયત્ન બહુ સફળ રહ્યા છે. ત્યારબાદ અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, તેમણે પણ કહીશ કે પધારશે અને રાપર વાગડના ધારાસભ્ય એવા આપણા વિરેન્દ્રસિંહ જાડેજા, તેમને પણ કહું કે પધારો આવો. હમણાં જ
સાહેબ પધાર્યા તે પહેલા મેં આપણા દ્વારા કરાયેલા મેગા મેડિકલ કેમ્પની વાત કરી ત્યારે એ મેગા મેડિકલ કેમ્પમાં જેમને સરસ મજાની સેવા આપી છે, આખા જ કેમ્પનું ઓર્ગેનાઇઝેશન જેમને પોતા ઉપર લીધેલો, એવા આપણા ત્રણ યુવાન ડોક્ટરોને હું આ સ્થળે આહુત કરીશ. તો પધારશે ડોક્ટર જગદીશભાઈ હલાઈ, આવો પૂજ્ય મહારાજ શ્રી પાસે, પૂજ્યપાદ મહંત સ્વામી પાસે. તેમની સાથે ડોક્ટર સુરેશભાઈ હિરાણી તથા ડોક્ટર હરીશભાઈ વરસાણી, આ ત્રણેય ડોક્ટરને મિત્રો એક વખત જોરદાર હાથતાળી નાદથી વધાવો. એમને યુવા અવસ્થામાં લોકોને પૈસા કમાવાની પડી હોય પણ આ ત્રણેય જણાને લોકોના આશીર્વાદ કમાવાની પડી છે અને મહંત સ્વામીના વચને એમની ક્લિનિકો બંધ કરીને આ મેડિકલ કેમ્પમાં સેવા કરી છે ત્યારે આ ત્રણેય ડોક્ટરોનો ભુજ મંદિર ખૂબ ખૂબ આભાર માનશે અને સાધુવાદની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ કરશે. જેમ સાહેબ પધાર્યા છે તેવી જ રીતે કચ્છ જિલ્લા અધ્યક્ષા પ્રમુખ એવા પારુલબેન રમેશભાઈ કારા, તેઓ પણ સાંગયોગી બહેનોની સભામાં છે. તો પૂજ્ય મહંત સાંગયોગી સામભાઈફાઈને વિનંતી કરીશ કે તેમનું ત્યાં પણ યોગ્ય સન્માન કરે. તેમજ ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, તેઓ પણ વધાર્યા છે તો તેમનું પણ બહેનોની સભામાં સન્માન થાય. તથા ભુજ તાલુકા પંચાયત પ્રમુખા એવા મંજુલાબેન હરીશભાઈ ભંડેરી, તેમનું પણ ત્યાં બહુમાન કરવામાં આવે. કલ્પેશભાઈ ગોસ્વામી, મુખ્ય જિલ્લા સરકારી વકીલ કચ્છ તથા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કેન્દ્ર સરકાર, તેમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે. સાહેબે અહીંયા આપણને સમય આપ્યો તે બદલ આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશું, ધન્યવાદ કરીશું. મંદિરની તમામ પ્રકારની પ્રવૃત્તિઓથી સાહેબ જ્યારે વાકેફ છે ત્યારે વિશેષ શું કહેવાનું હોય, પણ એક વાતનો આપણને આનંદ થયો કે કચ્છની ઓળખ એ સ્વામિનારાયણ મંદિર ભુજ અને માતાનું મઢ એ રહ્યું છે. જ્યારે જ્યારે સમાજને જરૂર પડી, જ્યારે જ્યારે રાષ્ટ્રને જરૂર પડી ત્યારે મંદિરે ક્યારે પીછેહટ નથી કરી. નેશન ફર્સ્ટના સિદ્ધાંત સાથે મંદિરે સરકાર દ્વારા જે જે કાંઈ નીતિઓ આવી કે જે નીતિઓ લોક ઉપયોગી હતી તે તમામે તમામ લોક ઉપયોગી નીતિઓમાં મંદિર સરકારની સાથે રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. મેડિકલ કેમ્પ એક ઉદાહરણ માત્ર છે, એનાથી પણ આગળના કાર્યો મંદિર દ્વારા થઈ રહ્યા છે એ આગળના અવસરોમાં અવશ્ય જણાવીશ. આપણી વચ્ચે મહારાણી ગંગા સ્વરૂપ પ્રીતિદેવી યુવરાજસિંહ જાડેજા પ્રીતિદેવી પધાર્યા છે, એમનું પણ આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. સાંજોગી બહેનોની સભામાં એમનું સ્વાગત કરવામાં આવે. અમે જ્યારે ત્રિપુરા ગયેલા ત્યારે એમના ભાઈ એવા વિષ્ણુદેવ બર્મનજી ત્યાં ડેપ્યુટી સીએમ છે તેઓ હતા અને તે મળ્યા, મંચ ઉપર સાથે હતા અને પછી એમને કહ્યું કે આપ પહેચાનતે હે મેરી ભગીની મેરી બહેન ઓ આપકી વહાં મહારાણી હૈ, તબ તો હમે પતા ચલા કે ત્રિપુરા સે પ્રીતિદેવી તાલુક રખતી હૈ. તો એસે ત્રિપુરા કી બેટી ઓર કચ્છ કી બહુ પ્રીતિદેવી કા યહાં સ્વાગત હૈ. સાહેબ જ્યારે પધાર્યા છે ત્યારે ફરી ફરી આપણે સાહેબનો અત્રે આભાર અને એમને અહીં આપણે રાજીપો માનીશું. આવો જે આગળનું આપણું કાર્ય છે એ સુવર્ણ દાનનું કાર્ય છે, સુવર્ણનું આભૂષણ ભેટનું કાર્ય છે. તો આભૂષણ ભેટ માટેના જે યજમાનો છે તેમને કહીશ કે ઠાકોરજીના જે કાંઈ એમને આભૂષણ તૈયાર કરાવ્યા છે તે આભૂષણો સભામાં લઈને પધારશે. આભૂષણના યજમાનો હોય ઝડપથી તૈયાર થઈ જાય અને આભૂષણ લઈ અને ઠાકોરજી પાસે અહીંયા પધારશે અને એ આભૂષણના તમામ યજમાનોનું આપણે બહુમાન કરીશું. સાહેબનો ફરી ફરી આપણે આભાર માનીને એક વિનંતી કરીશું, જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમને યાદ કરીશું. જેવો આ મહોત્સવમાં સહયોગ આપે આપ્યો છે એવો ને એવો હર હંમેશ ભુજ મંદિરને આપણો સહયોગ મળે એ અપેક્ષા પણ અમે આપના તરફ રાખીશું. આપના દ્વારા જે કીર્તિમાનો સ્થાપિત થયા છે, જે આસ્થાના કેન્દ્રોને ઉજાગર કરવાના કાર્યો થયા છે એ હર હંમેશ થતા રહે એવું ભગવાન આપણને ખૂબ બળ આપે
એવી પણ ભગવાનના પાદારવિંદમાં હું અવશ્ય પ્રાર્થના કરીશ. ફરી ફરી ભુજનગરમાં આપનું સ્વાગત છે, આપનું સ્વાગત છે. એક વખત જોરદાર હાથ તળીના નાદથી આપણે સાહેબને વિદાય પણ આપીશું. આવો, આજે જે ઠાકોરજી માટે સુવર્ણ આભૂષણ છે તે સુવર્ણ આભૂષણની તૈયારીઓ કરીશું અને સુવર્ણ આભૂષણો લઈને આવશે. આપણી વચ્ચે કુંડળધામથી પણ મોટી સંખ્યામાં સંતો પધાર્યા છે, ત્યારે કુંડળધામથી પધારેલા સંતોનું પણ અહીંયા મહોત્સવમાં ખૂબ ખૂબ સ્વાગત છે, એમને પણ અહીંયા આપણે આવકારીએ છીએ. સુવર્ણ દાન લઈને હરિભક્તો આવે તે સમય દરમિયાન હું જેતલપુર ધામથી પધારેલા પૂજ્ય આત્મપ્રકાશ સ્વામીને વિનંતી કરીશ. પૂજ્ય સ્વામી પધારશે અને સ્વામી પણ પોતાની અંતરની ઉર્મિઓ લાગણીઓ વ્યક્ત કરશે. હું પધારનાર તમામ સંતોને કરબદ્ધ વિનંતી કરીશ કે પૂજ્યપાદ મહારાજશ્રી અને પૂજ્ય મહાન સ્વામીના ઉદબોધનમાં અમે બધા સંતો આવી જશું, એટલે બહુ લાંબુ ઉદબોધન ન કરીને જે એમના હૈયાની વાત હોય ને એ ઝડપથી કરશે તો સમય સચવાશે અને કાર્ય પણ બહુ સરળ બનશે. પધારશે જેતલપુર ધામથી જેમણે અમદાવાદ દેશમાં ખૂબ મોટી સેવાઓ કરી છે અને જેમનું નીડર વ્યક્તિત્વ છે એવા પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી. પરમ કૃપાળુ આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા તેમજ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ ભાવિ આચાર્ય લાલજી મહારાજ વર્જેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી, બહેનોના ગુરુ પૂજ્ય ગાદીવાળા પૂજ્ય મોટા ગાદીવાળા અને સત્સંગના દીકરી પૂજ્ય શ્રી રાજા, સમગ્ર ધર્મકુળના આશીર્વાદથી અને આજ્ઞાથી ભુજનગરને વિશે આપણે નરનારાયણ દેવનો 200 વર્ષનો વાર્ષિક 200 વર્ષનો પાટો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. બહુ જ ભાગ્યશાળી છીએ આ દિવ્ય સભામાં સૌ મોટા મોટા વડીલ, નાના મોટા સંતો, અમદાવાદ ભુજ મંદિરના મહંત સ્વામી પૂજ્ય ધર્મનંદન સ્વામી, ઉપમહંત સ્વામી ભગવતજીવન સ્વામી, પાર્ષદવર્ય જાદવજી ભગત, વડીલ સંતો, નાના મોટા સૌ સંતોને મારા દંડવત પ્રણામ. આ મહોત્સવમાં ભાગ્યશાળી યજમાન પરિવારો, ભાઈઓ બહેનો, સંખ્યોગી માતાઓ સર્વેને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. નરનારાયણ દેવ મહારાજે પધરાવ્યા છે, પધરાવીને મહારાજે એ જ ઉમરા ઉપર રહીને સૌને આશીર્વાદ આપતા કહ્યું કે હરિભક્ત માત્ર આ નરનારાયણ દેવના દર્શન કરશે, એનો આશ્રય કરશે, એના સકલ મનોરથ હું પૂરા કરીશ. અને એ આજે પૂરા થાય છે એનું આ તાદ્રશ્ય દ્રશ્ય તમને આ સભામાં જોવા મળે છે. બહુ ભાગ્યશાળી છે કચ્છ સત્સંગ સમાજ, જે સત્સંગ સમાજને ભુજના અસ્થિ અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીથી લઈને અચ્યુત સ્વામી બ્રહ્માનંદ સ્વામીથી લઈને આજની પેઢી ધર્મનંદન સ્વામી સુધી ખૂબ સત્સંગને પોષણ આપ્યું છે, ખૂબ આપ્યું છે. આપણે મહોત્સવની પરંપરા ચાલુ થઈ છે. પ્રથમ અમદાવાદ નરનારાયણ દેવનો પર્વ મહોત્સવ આપણે ઉજવ્યો છે, બીજા નંબરમાં મૂળીનો રાધાકૃષ્ણ દેવનો ઉત્સવ ઉજવ્યો છે અને ત્રીજો આપણે આ ભુજ નરનારાયણ દેવનો ઉત્સવ ઉજવીએ છીએ. આ ત્રીજો ઉત્સવ છે. કોઈ અજ્ઞાન વસાત કોક બોલી જાય કે આ દ્વિતીય ઉત્સવ છે, આ દ્વિતીય ઉત્સવ નથી, આ ત્રીજો ઉત્સવ છે. હવે પછીના ઉત્સવો આવશે, આપણા 9 મહામંદિરો છે. મહારાજે જે મંદિરોના નિર્માણ કર્યા, જે મંદિરોમાં પોતાના સ્વરૂપની પોતાના વરદ હસ્તે એ દેવોની સ્થાપના કરી છે, એમના 200 વર્ષ પૂરા થાય છે. અત્યારે આ સંપ્રદાય 200 વર્ષ અત્યારે આને ઉજાગર કરવાનો આ દિવસ છે. કચ્છ સત્સંગની તો શું વાત કરીએ, જે સંતોએ 100 વર્ષનું એનું વિઝન હતું, ધર્મજીવનદાસજી સ્વામી કે મુરલી મનોહર સ્વામી, બીજા બધા મોટા વડીલ, મોટા મોટા હરિસ્વરૂપ સ્વામી, કેવા મોટા સમર્થ સંતો,
આજે વિદેશમાં જેટલા હરિભક્તો રહે છે તે વિદેશમાં એ વખતે જે પરિસ્થિતિ હતી, અહીંની જે પરિસ્થિતિ હતી એમાં પણ એ સ્વામીએ ખૂબ જ એમને પ્રોત્સાહન આપ્યું, સત્સંગ આપ્યો, ભગવાન ઓળખાયા. અરે મને ખબર છે લંડનનું વિશ્લેન્ડનું મંદિર ત્યારે એ વખતે ભુજ મંદિરથી મને મારી યાદદાસ્તા પ્રમાણે લગભગ ભુજ મંદિરથી ધર્મજીવન સ્વામીએ અને સંતોએ 75 લાખમાં એ મંદિરની જમીન ખરીદેલી એ મને યાદ છે. આ કેવડું મોટું વિઝન હશે, અત્યારે કેવી પરિસ્થિતિ છે. અત્યારે વિશ્લેન્ડ મંદિરમાં જાઓ તો સાંજે નિયમ ચેષ્ટામાં પણ 200 થી 300 હરિભક્તો બેઠા હોય, આ સામાન્ય વાત નથી, આ બહુ જ મોટી વાત છે. કચ્છના હરિભક્તો જ્યાં વસતા હશે ત્યાં ભુજના સંતોએ જઈને સત્સંગનું પોષણ આપ્યું છે. એટલે ધર્મજીવનદાસજી સ્વામી અને મુરલી મનોહર સ્વામી, બીજા બધા સંતો તમને નહીં ખબર હોય કદાચ, મુરલી મનોહર સ્વામી અને ધર્મજીવનદાસજી સ્વામી બંનેને ઇંગ્લિશ સમજતા આવડતું હતું અને ઇંગ્લિશ બોલતા પણ આવડતું હતું, કદાચ બધાને કોઈને ખબર નહીં હોય. આવા મોટા સંતોના આશીર્વાદ આ સત્સંગ સમાજ ઉપર છે. આ કચ્છનો સત્સંગ 16 વાલા સોના જેવો સત્સંગ છે. આજના દિવસે વિશેષ હું નહીં કહું, પણ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને પ્રાર્થના કરું, આ સત્સંગ અખંડ નરનારાયણ દેવનો આશ્રય, અને આપણને તો સ્વામિનારાયણ ભગવાને 2 નરનારાયણદેવ આપ્યા છે, અમદાવાદ નરનારાયણ દેવ અને ભુજ નરનારાયણ દેવ. હવે પછીના ઉત્સવો બધા, જેતરપુર આવશે, વડતાલ આવશે, ધોળકા આવશે, બધા આવવાના છે. કારણ કે 9 મંદિરોના ઉત્સવો આપણા ભાગમાં આપણા સમયમાં આવ્યા છે, એટલે આપણે બહુ મોટા ભાગ્ય સારી છે છીએ. અંતમાં એટલું જ કહું કે જેમને જેમને આ સંતોને, તો આપણે ફરી તમે સંતોને તાળીઓ દઈને વધાવો, આ સંતોએ બહુ જ પરિશ્રમ કર્યો છે, ઘણો બધો પરિશ્રમ કર્યો છે. અને મહારાજશ્રીની આજ્ઞાથી મહારાજશ્રી જ્યારે જ્યારે ભુજનો ઉત્સવ હોય ત્યારે અડધી રાતે આવીને મહારાજશ્રી આ કચ્છમાં આવીને ઊભા રહે છે. તો આપણી આ પરંપરા છે, પરંપરાને જાળવી રાખજો, અને એ પરંપરામાં જ આપનું કલ્યાણ છે. કારણ કે 200 વર્ષથી ચાલ્યું આવે છે, એમાં ભેળસેળ નથી. 200 વર્ષ પહેલાં જે નહોતું એ નવું થયું, એ ભેળસેળવાળું ગણાય, આ ભેળસેળવાળું નથી. આપણે 200 વર્ષનો ઇતિહાસને આપણે લક્ષ્યમાં રાખવાનો છે. વિશેષ નહીં કહેતા આ સમગ્ર સભાને મારા નમ્ર પ્રાર્થના, નમ્ર વિનંતી કે નરનારાયણ દેવનો આશ્રય, આ ધર્મકુળનો આશ્રય, આ ધર્મકુળના દીક્ષિત સંતોનો આશ્રય ક્યારેય છોડશો નહીં, એટલું કહીને મારી વાણીને વિરામ. સરસ પૂજ્ય આત્મપ્રકાશ સ્વામીએ આપણને સરસ રૂડે આશીર્વાદ પાઠવ્યા અને આપણા તમામ વડીલ સંતોને તેમને યાદ પણ કર્યા. બપોર પછી આગળના સત્રોમાં એક વડીલ વંદનાનો એક કાર્યક્રમ છે, ત્યારે એમાં અવશ્ય યાદ કરીશું. આવો, આપણી વચ્ચે ઘણા બધા યજમાનો સરસ મજાનું સુવર્ણ દાન લઈને પધાર્યા છે. કેટલાક ભગવાનની ટોપી લઈને આવ્યા છે, તો કેટલાક હરિભક્તો એ ભગવાનના ઠાકોરજીના સુવર્ણના આયુધો લઈને આવ્યા છે. તો ઘણા હરિભક્તો ભગવાન માટે સુવર્ણના ફૂલ, સુવર્ણના ચોખા, તો ઘણા હરિભક્તો તો ઘનશ્યામ મહારાજ માટે સુવર્ણની ડગલી પણ બનાવીને આવ્યા છે, અને સુવર્ણના હાર જેવા અનેક આભૂષણો લઈને આ જ્યારે ભક્તો પધાર્યા છે, ત્યારે સભામાં રહેલા તમામ સભાસદોને કહીશ કે એક વખત સરસ મજાના હાથ થાલીના નાદથી આ તમામે તમામ યજમાનોના ભાવને આપણે વધાવી લઈએ, આપણે સ્વીકારી લઈએ. સરસ સુવર્ણ આભૂષણો અહીંયા અર્પણ થશે, તેમના યજમાનોને પણ હું મંચ ઉપર આહુત કરીશ, બોલાવીશ. તે સમય દરમિયાન હજી હું એકાદ સંતને આહુત કરીશ, સંતો વધારશે અને રૂડા આશીર્વાદ પણ પાઠવીશું. આ મહોત્સવમાં ઘણી બધી સેવા ઘણા બધા યજમાનોએ કરી છે, ત્યારે એ યજમાનોના આપણે અહીંયા બહુમાન પણ કરીશું, પહેરામણી પણ લઈશું. ટૂંકમાં જ આ બધો જ કાર્યક્રમ એકદમ સમયસર પૂરો થશે. બસ આ હરિભક્તો અહીંયા જેવી શાંતિ રાખી છે તેવી જ રાખશો. વડતાલ મંદિરેથી પધાર્યા છે એવા પૂજ્ય ધર્મપ્રિય સ્વામીને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામી પણ પધારશે અને તેઓ પણ આ સભામાં બેઠેલા સભાસદોને રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય ધર્મપ્રિય સ્વામી પધારો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી
સૂર્યપ્રકાશ સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામીને કહીશ કે સ્વામી પધારશે અને શાસ્ત્રી સ્વામી પણ પોતાની અંતરની ઉર્મિઓ અત્રે વ્યક્ત કરશે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી. સરસ જે હરિભક્તો આભૂષણ લઈને આવ્યા છે તે હરિભક્તોને હમણાં જ પૂજ્યપાદ મહારાજ શ્રી પૂજ્ય મહંત સ્વામીના વરદ હસ્તે આપણે બહુમાનિત કરીશું અને ત્યારબાદ કેટલાક યજમાનો છે તે યજમાનોને પણ આપણે અહીંયા બહુમાનિત કરવાના છે અને સંતોના આશીર્વાદનો પણ લાભ આપણને મળતો રહેશે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી આપણને રૂડે આશીર્વાદ પાઠવે તે સમય દરમિયાન આગળનું કાર્ય આપણે કરીએ. પધારો. ચિંતયામિ હરિમેવ સતતં મંદ મંદ હસિતાનનાંબુજં નંદ ગોપતનયં પરાત્પરં નારદાદિ મુનિવૃંદ વંદિતં. આપણા સૌના ઉપાસ્ય દેવ પરમ પુરુષ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અહીંયા આપણને દિવ્ય દર્શન આપતા આપણા સંપ્રદાયના આચાર્ય પ્રવર ગુરુવર્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભુજ મંદિરના મહંત સ્વામી પૂજ્ય ધર્મનંદનદાસ સ્વામી, પૂજ્ય ઉપમહંત સ્વામી, પૂજ્ય પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત સહિત સંપ્રદાયના સમગ્ર વિદ્વાન યુવાન વડીલ સંતો સાંખ્યોગી બહેનો અહીંયા સભામાં ઉપસ્થિત સમગ્ર ભક્તજનો અને આખાએ આ બદ્રિકાશ્રમ પ્રકલ્પમાં વિદ્યમાન સમગ્ર બહેનો માતાઓ સર્વેને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આવા દિવ્ય પ્રસંગમાં ભક્તજનો આમ જોઈએ તો નાના સંતને કંઈ કહેવાનું હોય નહીં. સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાનો જ્યારે અહીંયા ભગવાન શ્રી બદ્રીપતિ નરનારાયણદેવના સાનિધ્યમાં નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં જ્યારે પધાર્યા હોય ત્યારે સંતોનું અહીંયા સંબોધન હોય એ બહુ જ મહત્વનું હોય અને એ સંતોના ઉદ્ગારો મને ને તમને સાંભળવા મળે એ વાત બહુ મોટી હોય. પણ છતાં આજે પણ જ્યારે મને બે શબ્દ કહેવાનો જ્યારે મોકો મળ્યો છે એટલે બે શબ્દો હું જરૂર કહીશ અને ત્યાર પછી મારા પ્રવચનને હું પૂર્ણ કરીશ. છાંદોગ્ય ઉપનિષદમાં એક વાક્ય આવે છે અને વાક્ય એવું છે કે ભોજન અને જળ એમની દીક્ષા. આપણે તો સંપ્રદાયમાં દીક્ષા લઈએ છીએ, શાળાઓમાં દીક્ષા લઈએ છીએ, ઘણી દીક્ષાએ દીક્ષાના સમારંભો પણ થાય છે. ભોજનની દીક્ષા અને જળપાનની દીક્ષા એટલે બહુ રહસ્યની વાતો છે. સંસાર આખામાં સત્સંગ સિવાયની જગ્યાએ તો માત્ર ભોજનને કારણે કેટલા કજિયાઓ, કલહો, ડાયવોર્સ, છૂટાછેડા આ બધાઓ પ્રસંગો બનતા હોય છે માત્ર ને માત્ર ભોજનને કારણે. આજે બધાએ અહીંયા આપણે પ્રસાદ લઈએ છીએ, ભોજન લેતા નથી. અહીંયા આપણે બધા ગંગાજળ પાન કરીએ છીએ, ચરણોદક પાન કરીએ છીએ, પાણી પીતા નથી. આ વાત છાંદોગ્ય ઉપનિષદ તમને ને મને બતાવે છે. જળ ચરણોદક પાન કરીએ છીએ એટલે ગમે એ જગ્યાએ તમને કોઈ જળપાન આપે ને ત્યારે આદરથી તમે સ્વીકાર કરો. કદાચ પાણી ઠંડુ ન હોય છતાં તમે ભાવથી સ્વીકાર કરો. ભોજનમાં કદાચ તમને દાળ ગરમ જોઈતી હોય અને ઠંડી આવે છતાંય પણ તમે હસતે ચહેરે એ દાળ તમે સ્વીકાર કરો એ તમારા માટે ને મારા માટે પ્રસાદ છે. અને તો આપણે દીક્ષિત છીએ અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ભક્તજનો આ અજોડ ઉદાહરણ છે, દાખલો છે કે સંપ્રદાયમાં જે જગ્યાએ ભોજનની વ્યવસ્થા હોય એટલે પ્રસાદની વ્યવસ્થા હોય એ જગ્યાએ દરેક સત્સંગી સંતો તો ક્યારે પણ ભોજન વિશે ક્યારે કાંઈ ન કહે. જેવું ભોજન એટલે જેવો પ્રસાદ મળ્યો ભાવથી સ્વીકાર કરે. પણ આ સંપ્રદાયમાં ગમે એ જગ્યાએ ભોજનમાં કે એમની વ્યવસ્થામાં ગમે એવી અધુરાશ હોય છતાં પણ પોતાને પરિપૂર્ણ માની લે અને આ ત્યારે એમ લાગે કે છાંદોગ્ય ઉપનિષદમાં જે કહેવાયું છે કે જ્યાં સુધી વ્યક્તિએ ભોજનની અને જળની દીક્ષા નથી લીધી અર્થાત ભોજન લેવાની અને અન્ન જળપાન કરવાની દીક્ષા નથી લીધી ત્યાં સુધી એનું પરમ કલ્યાણ થતું પણ નથી. કેટલું આશ્ચર્ય લાગે કયો તમને કે મને કોઈ જળ આપે અને ત્યારે પણ જો એનો ભાવ નથી હોતો છતાં પણ આપણે ભાવથી એ જળપાન સ્વીકાર કરી લઈએ ને તો એનો અર્થ એ કે હું ચરણોદક સ્વીકાર કરું છું.
અને આ બે જ માત્ર ભોજન અને જળ એ મારા માટે પ્રસાદ અને મારા માટે ગંગાજળ ચરણોદક ત્યારે જ પૂર્ણ થાય કે આ સત્સંગના રંગેથી જ્યારે હું રંગાયો હોઉં ત્યારે. અહીંયા જ્યારે ભોજનની વ્યવસ્થા એટલે પ્રસાદની વ્યવસ્થા આપણા માટે આટલી બધી સરસ થઈ છે, અહીંયા પ્રદર્શનની આટલી બધી સરસ વ્યવસ્થા થઈ છે, અહીંયા આપણે બેસવા માટેની આટલી બધી સરસ વ્યવસ્થા થઈ છે, અહીંયા બાળ મંચ માટેના બાળકો માટેની આટલી સરસ બધી વ્યવસ્થા થઈ છે, છતાં પણ જો હું ને તમે આ દીક્ષામાં દીક્ષિત ન થયા હોઈએ ને તો અહીંયાથી હું ને તમે દુઃખી થઈને જશું. પણ તમે બધા ભાગ્યશાળી છો, આવા દિવ્ય બધી આશ્રમમાં તમે બધા પધાર્યા છો, એટલે આ સંદેશ લઈને આપણે જઈએ કે આ બદ્રિક આશ્રમમાં જ્યારે હું આવ્યો છું ને ત્યારે હું સુખી થઈને જાઉં છું, દુનિયાને માટે હું મોટી વૈષ્ણવ પાત્ર હું બનું, કે જે છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે હું જળથી હું પણ સુખી હોઉં, હું જેને પણ પાણી આપું એ પણ ચરણોદક આપું. ઘણી વખત એવું બને કે આપણે ભગવાનને પાણી દેખાડીને પછી પીએ, આપણે એવી પરંપરા છે, એટલે કે પ્રસાદી લઉં, આપણે ભગવાનને જળ ધરીએ ને પછી આપણે પાણી પીએ. પણ હકીકત તો એ છે કે જળ મને ગમે તે વ્યક્તિ આપે, મને ભોજન ગમે તે વ્યક્તિ આપે, એ વ્યક્તિ જેટલા ભાવથી મને આપે એટલા જ ભાવથી હું જો સ્વીકાર કરી શકું ને તો હકીકતમાં આપણે દીક્ષિત થયા છીએ. અને આવા દીક્ષિત આપણે ત્યારે જ હોઈ શકીએ જ્યારે આવા સ્વામીના ભગવાને, આવા પૂજ્ય પ્રવર સંતોએ, જ્યારે આવા આચાર્ય મહારાજશ્રીએ આપણે જ્યારે સત્સંગના સંસ્કારો આપીને જ્યારે આવા આપણે સંસ્કારી બનાવ્યા છીએ ને ત્યારે જ આપણે, અને એને કારણે આપણા સંપ્રદાયમાં, આપણા પરિવારમાં, આપણી સમાજમાં, આપણે દરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે ભોજનને કારણે ક્યારે કોઈ જગ્યાએ કલહ, ગજિયા, કંકાસ, વાદ, વિવાદ, ડખા ક્યારેય થતા નથી. અને કદાચ નાનો મોટો જરાક ક્યાંક થાય ને તો આ નાનો સંત ત્યાં આવીને વચમાં આવે, બધું શાંત થઈ જાય, ત્યારે નક્કી થાય કે જે છાંદોગ્ય ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું કે ભોજન એ પ્રસાદ છે અને જળ એ અમૃત છે, એ ચરણોદક છે, અને મને ને તમને જ્યારે આ મળે છે ને ત્યારે જ એક આ નાના સાધુના વચને, એક નાના સદગ્રસ્તને વચને પણ આપણે બધાએ શાંત થઈ જઈએ છીએ. આ દીક્ષાર્થી છીએ એટલે. અને આવી દીક્ષા માત્ર ને માત્ર આવા વૈદિક સંપ્રદાયોમાં જ શક્ય બને છે. બસ બહુ ઊંડી વાત બીજી નહીં કરું, કારણ કે પછી ઘણા બધા કાર્યક્રમો છે એટલે બહુ ઘણી બધી જાજો વાતો કરવી એ સરસ નહીં. આપ સૌ સુજ્ઞ છો, ઉત્સવમાં આવ્યા છો, આનંદ લઈને જાજો, મોજ લઈને જાજો, સુખી થઈને જાજો. અહીંયા કોઈ પણ જગ્યાએ કદાચ તમને અધુરાશ દેખાય, મારી દ્રષ્ટિ છે ત્યાં સુધી મને કોઈ જગ્યાએ નાની સરખી પણ ખામી દેખાણી નથી. ભક્તજનો, જેને જેને હું વાત કરું છું, મહાપૂજાનો પ્રકલ્પ જુઓ, સંપ્રદાયના સંતોએ મહાપૂજામાં આવી અને એટલા દિલ ખુલ્લા થઈને એ લોકોએ પોતાના હૃદયના ઉદ્ગારો ઠાલવ્યા કે અમને તો અંતરમાં એમ થયું કે યોગીરાજ ગોપાલાનંદ સ્વામીએ જે મહાપૂજા આપી છે ને એ મહાપૂજાનો સાક્ષાત્કાર અમને થયો. દરેક ભક્તજનો, બહેનો, માતાઓને એમ થાય કે આ મહાપૂજામાં અમે જોડાઈ, અમને જે આનંદ થયો એ અદ્ભુત છે. એટલું જ નહીં, અહીંયા આવી આવી દિવ્ય કથામાં તરબોળ થઈ અને જે આનંદ માણ્યો છે, આવો ને આવો આનંદ લઈ અને વર્ષો સુધી ભગવાન બદ્રીપતિ નરનારાયણ દેવનો મહોત્સવ અમે ઉજવ્યો હતો, તન મન ધનથી ઉજવ્યો હતો, અને એના અમે ભાગ્ય અમે એ નરનારાયણદેવના કૃપા પાત્ર થયા છીએ. અમારો પરિવાર પણ આવો ને આવો કૃપા પાત્ર રહે એવી જ ભગવાન શ્રી બદ્રીપતિ નરનારાયણદેવના દિવ્ય પાદાર્દિનમાં પ્રાર્થનાની સાથે મારું પ્રવચન અહીંયા પૂર્ણ કરીશ. આપ સૌને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામી એ સરસ છાંદોગ્ય ઉપનિષદની ઉક્તિઓથી આપણને સૌને દીક્ષિત થવા માટે વાત કરી, અને જ્યારે દીક્ષિત થઈએ છીએ ત્યારે જ આપણે સાચા અર્થમાં ભક્તિના અધિકારી બનીએ છીએ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. આવો, જે હરિભક્તોએ સુવર્ણની સરસ મજાની સેવાઓ કરી છે તે એક એક પરિવારને હું અહીંયા આઉત કરતો જઈશ, અને સુવર્ણ દાન પૂજ્ય મહંસ્વામી પૂજ્યપાદ મહારાજ શ્રી સ્વીકારશે. અમૃતબેન માધવજી ભુડિયા, આ પરિવાર તરફથી ભગવાન નારાયણ માટે સરસ મજાની સુવર્ણની ટોપી બનાવવામાં આવી છે, ત્યારે અમૃતબેન માધવજી ભુડિયા, સુપુત્ર દિનેશભાઈ, ધર્મપત્ની કસ્તુરબેન, સુપુત્ર મહેશભાઈ, ધર્મપત્ની હંસાબેન, સુપુત્ર જયેશભાઈ, ધર્મપત્ની અંજનાબેન, સુપુત્રી હર્ષિલા, સહપરિવાર ગામ નારણપરનો. હાલ આ પરિવાર માન્ચેસ્ટર યુકેમાં વસે છે, તો આ પરિવારને કહીશ કે પધારશે અને ભગવાન નારાયણની સરસ મજાની સુવર્ણની ટોપી એ
પૂજ્ય પાદ મહારાજશ્રી પૂજ્ય મહંત સ્વામીને અર્પણ કરશે અને પૂજ્ય વડીલ સંતો એને સર સ્વીકારશે. આના માટે હું પૂજ્ય ઉપમહંત સ્વામી, પૂજ્ય કોઠારી પાર્ષદ જાદવજી ભગત તથા ભુજ મંદિરના બધા જ મંડળધારી સંતો પધારશે. પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, પૂજ્ય કેશવજીવન સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી પધારજો સંતો, બધા જ મંડળધારી સંતો આવી જાય. પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી, પૂજ્ય શ્રીહરિ સ્વામી, ભગવાન નારાયણની ટોપી અર્પણ થઈ રહી છે. ભગવાનના સુવર્ણના આયુધ જેમના દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે, એવા અમાસના ભગવાનના આયુધ ધારણ કરવાના હોય એ આયુધ સુવર્ણના બનાવવામાં આવ્યા છે. એ પરિવાર દેવશીભાઈ વેલજીભાઈ હાલાઈ ગામ સુરજપુરનો. આ પરિવાર મુંબાસામાં આફ્રિકામાં છે, યુકેમાં લંડનમાં છે અને ઓસ્ટ્રેલિયામાં સ્થિત છે. ત્રણેય દેશમાં રાજ કરનાર ગામ સુરજપુરનો આ પરિવાર, એ પરિવારે પૂજ્ય વડીલ સંતોને યાદ કરીને આ સરસ મજાની સેવા આપી છે. પૂજ્ય મહંત સ્વામી ધર્મનંદાસજી, પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, પૂજ્ય કોઠારી પાર્ષદ જાદવજી ભગત, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી અને અક્ષર નિવાસી પિતાશ્રી વેલજીભાઈ શામજી હાલાઈ, માતુશ્રી અમરભાઈ વેલજી હાલાઈ, અક્ષર નિવાસી તારાબેન દેવસીભાઈ હાલાઈ, અક્ષર નિવાસી હરીશભાઈ વેલજી હાલાઈ, દેવસીભાઈ વેલજી હાલાઈ, સુત મનોજભાઈ, ધર્મપત્ની જશુબેન, પૌત્રી મિનલ, પૌત્ર શિવ અલ્પેશ, અક્ષર નિવાસી હરીશભાઈ વેલજી હાલાઈ, હસ્તે પ્રફુલભાઈ વેલજી હાલાઈ, ધર્મપત્ની કાંતાબેન, સુત અજય પ્રફુલભાઈ હાલાઈ, ધર્મપત્ની પ્રેમીલાબેન, પુત્ર રૂપેશ પ્રફુલ હાલાઈ, પૌત્રી માયા માહી, પુત્રી અનિશા, દીકરી મિતા વિજય હિરાણી અને જમાઈ વિજયભાઈ મંજી હિરાણી, આગદી સહપરિવાર ગામ સુરજપુરનો, મુંબાસા યુકે ઓસ્ટ્રેલિયામાં વસતો આ પરિવાર, આ પરિવાર તરફથી ઠાકોરજી માટે સુવર્ણના આયુધ અર્પણ થઈ રહ્યા છે. બોલો શ્રી નરનારાયણ દેવની. આપણું પ્રસાદી મંદિર, એ પ્રસાદી મંદિરના ઘનશ્યામ મહારાજ માટે સુવર્ણની ટોપી લઈને આવ્યા છે કાનભાઈ કુંવરજી વરસાણી. કાનભાઈ કુંવરજી, માતુશ્રી અક્ષર નિવાસી પ્રેમભાઈ કુંવરજી વરસાણી, સાંગયોગી મહંત ધનભાઈ ગામ સામત્રાનો, આ મહંત સાંભાઈ મહંત ધનભાઈ ફઈ એમના તરફથી સરસ મજાની સુવર્ણની ઘનશ્યામ મહારાજ પ્રસાદી મંદિરના એમના માટે ટોપી લઈને જે એમના સગા સ્નેહી હોય તે પધારે અને અર્પણ કરે. તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણની ટોપી છે તે મહંત સાંગજોગી કાનભાઈ કેશરા ગામ બળદિયા એમના તરફથી ભગવાન શ્રી કૃષ્ણની ટોપી અર્પણ કરવાની છે. તો મહંત સાંગજોગી કાનભાઈ કેશરા તથા અક્ષર નિવાસી સાંગજોગી મહંત રતનભાઈ કાનજી, શિષ્ય સાંગજોગી રાધાભાઈ તથા રતનભાઈ ગામ બળદિયા તેમના તરફથી ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણની ટોપી અર્પણ થઈ રહી છે અને પૂજ્યપાદ મહારાજશ્રી અને વડીલ સંતો એને સર સ્વીકારી રહ્યા છે. આવો ભગવાન હરિકૃષ્ણ મહારાજની સુવર્ણની ટોપી લઈને જે પરિવાર પધાર્યો છે તેમને પણ હું આહુત કરીશ. રતનભાઈ હરીશભાઈ હાલાઈ, રતનબેન હરીશભાઈ હાલાઈ, સાંગજોગી મિનલબેન, દીકરીઓમાં શ્વેતાબેન પુનિત કેરાઈ, અશ્વિનીબેન નીરજ હિરાણી અને અંકિતાબેન મિલન ભુડિયા ગામ દૈસરા હાલા પરિવાર કેન્યામાં વસે છે. તો એ પરિવાર તરફથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની ટોપી અર્પણ થઈ રહી છે. જે જે યજમાનોના અહીંથી નામ લેવાઈ રહ્યા છે તે યજમાન પરિવારો અહીંયા પૂજ્ય વડીલ સંતો પૂજ્યપાદ મહારાજશ્રી પાસે બહુમાન સ્વીકારી રહ્યા છે અને યજમાન પરિવારના બહેનો એ સાંભજોગી માતાઓ પાસે જાય અને ત્યાં એમનું બહુમાન સ્વીકારતા આવે. નાના ઘનશ્યામ મહારાજ એટલે કે નરનારાયણ ભગવાનની બાજુમાં જ હરિકૃષ્ણ મહારાજ છે અને રાધાકૃષ્ણ દેવની બાજુમાં જ જે ઘનશ્યામ મહારાજ છે એ ઘનશ્યામ મહારાજની સુવર્ણની ટોપી રામભાઈ ગોવિંદભાઈ ગોરશિયા, માતુશ્રી અક્ષર નિવાસી અમરભાઈ, પુત્ર હરીશ, ધર્મપત્ની કસ્તુરબેન, પુત્ર દિનેશ, ધર્મપત્ની રમીલાબેન, પૌત્ર પ્રથમ, દ્વિતીયા, ક્રિશ અને કૃષિકા, આ ભુજનો પરિવાર છે અને અહીંયા ભુજમાં જ વસે છે.
તો આ પરિવાર તરફથી ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ નાના એમના માટે સરસ મજાની સુવર્ણની ટોપી આ પરિવાર લઈને આવ્યો છે. મોટા ઘનશ્યામ મહારાજની સુવર્ણની ટોપી, મોટા ઘનશ્યામ મહારાજની સુવર્ણની ટોપી શશિકાંતભાઈ ગૌરીશંકર ઠક્કર, અક્ષર નિવાસી વેલાબેન ગૌરીશંકર ઠક્કર, સુપુત્ર શશિકાંતભાઈ, અક્ષર નિવાસી વિનોદભાઈ, અરવિંદભાઈ, લતાબેન શશીભાઈ ઠક્કર સહપરિવાર, સુપુત્ર જયભાઈ શશિકાંતભાઈ, ધર્મપત્ની જિજ્ઞાબેન, સુપુત્ર હેમનભાઈ, ધર્મપત્ની નંદિતાબેન, પૌત્ર વરુણ, પૌત્રી ઈક્ષ્વા, ધ્યાના હસ્તે શશિકાંતભાઈ ગૌરીશંકર ઠક્કર આ ભુજ મંદિરના ટ્રસ્ટીશ્રી, તેમના તરફથી ઘનશ્યામ મહારાજ માટે સુવર્ણની ટોપી અર્પણ થઈ રહી છે. પધારજો. હરિભક્તોના નામ જે જે અહીંયા લેવાતા જાય તે પરિવારના બહેનો ભક્તો સાંજોગી માતાઓની સભામાં જશે. ત્યાં મહંત સાંજોગી સામભાઈ ફઈ એમનો બહુમાન કરી રહ્યા છે. નર ભગવાન માટે સુવર્ણની ટોપી છે. સાંજોગી નીતાબાઈ તથા સાંજોગી અનિતાબાઈ, ગુરુ સાંજોગી ધનભાઈ ફઈ તથા સમગ્ર શિષ્યા મંડળ દુધઈ અને ધાણેટી એમના તરફથી ભગવાન નરની સુવર્ણની ટોપી છે. તો આ બંને સાંજોગી માતાઓ વતી જે કોઈ સગા સ્નેહીઓ છે તે ભગવાન નરની ટોપી લઈને પધારશે. તેવી જ રીતે સુવર્ણ ફૂલ અને સુવર્ણ અક્ષતના યજમાન એવા સાંજોગી ત્રિવેણીભાઈ મંગળજીભાઈ મીરાણી, અંજાર મહિલા મંદિરના મહંત સાંજોગી ત્રિવેણીબેન, ગુરુ અક્ષર નિવાસી સાંજોગી શાંતાબેન અંજાર એમના તરફથી ભગવાનના માટે સુવર્ણના ફૂલ અને સુવર્ણના અક્ષત એ અર્પણ થઈ રહ્યા છે. વાહ, સરસ આ સાંજોગી બહેનોની સેવા છે. આપણે તો કીર્તનોમાં સાંભળ્યું હતું સોનાને ફૂલડે વધાવ્યા એક સમય અમદાવાદમાં, અને સુવર્ણના ફૂલ હવે ભુજમાં થઈ રહ્યા છે. આવો મોટા ઘનશ્યામ મહારાજના સુવર્ણની ડગલીની જેમને સેવા કરી છે, મોટા ઘનશ્યામ મહારાજની સુવર્ણની ડગલી એ પરિવારને આહુત કરીશ. મહંત સાંગજોગી સામભાઈ અર્જણ હિરાણી, મહંત સાંગજોગી શ્યામભાઈ ફઈ, તેમના ભ્રાતર એટલે કે ભાઈ એવા કલ્યાણભાઈ અર્જણ, ધર્મપત્ની માનભાઈ, ભાઈ શ્રી ધનજીભાઈ અર્જણ, ધર્મપત્ની કાનભાઈ, માતુશ્રી હીરભાઈ, ભાઈ શ્રી કાનજીભાઈ લાલજી હિરાણી તથા શિવજીભાઈ લાલજી હિરાણી, પુત્ર રાજેશ તથા નિશાંત તથા ભાવેશ અને દિલીપ હિરાણી, હિતેશ હરીશ, ભાઈ શ્રી કરશનભાઈ કુંવરજી તથા મનજીભાઈ કુંવરજી તથા હિરાણી કાનજીભાઈ પરબત સહપરિવાર ગામ મિરજાપરનો આ પરિવાર પધારશે, અને આ પરિવાર પણ ઘનશ્યામ મહારાજની ડગલી અર્પણ કરશે. મહંત સાંગજોગી સામભાઈ ફૈવતી, ભગવાનનો સરસ મજાનો એક સુવર્ણનો હાર પણ છે, તો એક સુવર્ણના હારનું પણ અત્યારે દાન લઈને આવે છે શ્રી સ્વામિનારાયણ મંદિર મુંબાસા મહિલા મંડળ. મુંબાસા મહિલા મંડળ તરફથી એક સુવર્ણનો હાર પણ અહીંયા સ્વીકારવાનો છે. તો હું આઉટ કરીશ, એ હારને લઈને યજમાનો પધારશે અને એ હાર અહીંયા સ્વીકારવામાં આવશે. શ્રી કૃષ્ણા સુપર માર્કેટ, MNM સ્માર્ટ સિસ્ટમ, શ્રી કૃષ્ણા સુપર માર્કેટ તથા MNM સ્માર્ટ સિસ્ટમ હસ્તે લાલજીભાઈ ગોપાલ વેકરિયા ગામ નારણપર હાલ ઓસ્ટ્રેલિયા આ પરિવાર પધારશે. એ
એમના તરફથી પણ ભગવાન માટે એક સુવર્ણનો હાર છે, તો એ પરિવાર પણ પધારે. તથા અક્ષર નિવાસી દેવશીભાઈ વેલજી વાઘાણી, ગંગા સ્વરૂપ રતનભાઈ દેવશી વાઘાણી, સુત ધનજીભાઈ, ધર્મપત્ની રતનબેન, સુત જગદીશભાઈ, ધર્મપત્ની દક્ષાબેન સહ પરિવાર એ રાધિકાજી માટે સોનાનો મુગટ લઈને આવ્યા છે. તો પધારશે અને માતાજીનો મુગટ તેઓ અર્પણ કરશે. આ બંને પરિવારને પણ આહુત કરું, પધારો અને આપનું જે કંઈ સમર્પણ છે તે અહીંયા સંતોના માધ્યમથી, પૂજ્યપાદ મહારાજશ્રીના માધ્યમથી ઠાકોરજી સુધી પહોંચાડીએ. આવો બપોર પછીના કાર્યક્રમની કેટલીક જાહેરાતો કરી દઉં અને ત્યારબાદ આપણે માનવંતા જે યજમાનો છે તેમને પણ અહીંયા બિરદાવીશું અને એકાદ બે અતિથિ વિશેષ આવ્યા છે તેમને પણ હું મંચ ઉપર આહુત કરીશ. આજે બપોર પછીના સત્રમાં સંપૂર્ણ મહોત્સવમાં સંત પૂજનના જેઓ યજમાન બન્યા છે તે બપોર પછીના સત્રમાં પધારશે અને સંતોનું ભાવ પૂજન કરશે, એટલે સંત પૂજનનો લાભ બપોર પછી મળશે. તો મહોત્સવમાં જે સંત પૂજનના યજમાન શ્રીઓ છે તેઓ બપોર પછીના સત્રમાં ખાસ હાજર રહે. તેવી જ રીતે જેમને આ મહોત્સવ રૂપે 1,00,000થી માંડીને ₹1,50,000ની સેવા કરી છે તે તમામ હરિભક્તો કાઉન્ટર ઉપરથી પોતાની પેરામણી સ્વીકારી લેશે. તેવી જ રીતે આજે બપોર પછી અહીંયાથી ભગવાન ભુજમાં પધારશે એટલે ભુજ આગમન મહોત્સવ બહુ ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવશે. ધામધૂમથી ઉજવાનાર ભુજ આગમન મહોત્સવના દર્શન કરવા માટે પણ આપ સર્વે હરિભક્તો બપોર પછીના સત્રમાં પધારો. ભુજ આગમન મહોત્સવ આજે રાત્રે, ગઈકાલે રાત્રે ભુજ મંદિર સંચાલિત ગુરુકુળના બાળકોએ સરસ મજાનો રાત્રિ કાર્યક્રમ કર્યો હતો. તેવી જ રીતે આજે રાત્રે કલા દર્શન છે. આફ્રિકા અને યુકેના જે આપણા હરિભક્તો છે બેન્ડ, એ બેન્ડના હરિભક્તો ટેલેન્ટ શો કરશે તથા ગુરુકુળમાંથી પણ બાળકો આવશે ને એ પણ ટેલેન્ટ શો કરશે અને સાથોસાથ મેજિક શો પણ આજે જોવા મળશે. તો જિસકો ભી જાદુ દેખના હો રાત કો જરૂર પધારે. ખુલ્લી હવા મેં ધૂપ નહીં લગતી ઓર બહુત ખુશનુમા વાતાવરણ હોતા હૈ, જરૂર પધારજો રાત્રે ટેલેન્ટ શો જોવા માટે. આવો યજમાન ભક્તો દ્વારા સુવર્ણ દાન સ્વીકારાઈ રહ્યું છે ત્યારે એ સુવર્ણ દાન સ્વીકારાઈ ગયા પછી આપણે યજમાનોને બહુમાનિત કરવાના છે, સન્માનિત કરવાના છે. જેવા ભગવાન ભુજમાં પધારશે તો ભુજ આગમન મહોત્સવની સાથે જ ઠાકોરજી માટે સરસ મજાના સુવર્ણના મોડિયા તૈયાર કરવામાં આવ્યા છે. એ સુવર્ણના મોડિયાએ આજે બપોરે બપોર પછીના સત્રમાં લઈને આવવાનું છે. તો બપોર પછીના સત્રમાં ખાસ એ બધા મોડિયા લઈને પધારજો. ભક્તજનો સુવર્ણદાન અર્પણ કરી રહ્યા છે, સુવર્ણદાનને સર સ્વીકારી રહ્યા છે પૂજ્યપાદ મહારાજશ્રી અને વડીલ સંતો. અને આ કાર્યક્રમ પછી તત્કાળ ઝડપથી આપણે હજી યજમાનોને સન્માનવાના છે, તો સંતો થોડીક ઝડપ રાખજો. સંતો પધાર્યા છે ત્યારે તેઓને પણ ઈચ્છા હોય પૂજ્ય મહંત સ્વામીનું સન્માન કરવાની. તો જેતલપુરથી પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી રેવતી બળદેવજીનો પ્રસાદીનો હાર લઈને આવ્યા છે. એમની સાથે પૂજ્ય શ્યામતરણ સ્વામી તથા પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશ સ્વામી આ ત્રણેય વડીલ સંતોને કહીશ કે પધારશે. અને આપણે ભુજ મંદિર તરફથી પૂજ્ય મહંત સ્વામી એમને શાલ અને હાર પહેરાવી અને એમનું અહીંયા સ્વાગત કરશે, બહુમાન કરશે. સદગુરુ બ્રહ્મચારી વાસુદેવાનંદજી કાંકરિયામાં હાર અને શાલ
લઈ જવામાં આવે સ્વામી માટે, તથા સદગુરુ હરિપ્રકાશ સ્વામી મૂડી મંદિર, તથા સદગુરુ ભક્તિહરિ સ્વામી રણજીતગઢ, અને સદગુરુ નારાયણ વલ્લભ સ્વામી વડનગર, તથા સદગુરુ નારાયણ પ્રસાદ સ્વામી પ્રયાગરાજ જયપુર. આ સંતો પધારી રહ્યા છે, તેમનો ભાવ અને લાગણી આ મહોત્સવમાં પૂજ્ય મહંત સ્વામી પ્રત્યે શાલ અને હાર થી સ્વામીનું પૂજન કરવાની છે. ત્યારે સંતો એમનું ભાવ પૂજન કરી રહ્યા છે. આવજો, યજમાનોના નામાવલી અત્રે જે સ્વામી પધારશે, હરિકૃષ્ણ સ્વામી. હું બે હરિભક્તોને આહુત કરી લઈશ મહેમાનોને. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના પ્રમુખ શ્રી, અચ્છા, એને બપોર પછીના સત્રમાં આ બંને હરિભક્તોને આહુત કરીશું. પધારશે શાસ્ત્રી સ્વામી, હરિકૃષ્ણ સ્વામી. ખૂબ સરસ વાલા ભક્તજનો, આ ઉત્સવની અંદર જે હરિભક્તો રૂપિયા 5 લાખથી લઈ 9,99,999 સુધીની સેવા કરેલી છે, તે ભક્તોની નામાવલી છેલ્લા 2 સત્રથી ચાલુ છે. આજનો આ 3જું સત્ર, અને આજના જેટલા હરિભક્તો સભામાં વિદ્યમાન છે, જલ્દીથી અમારા બંને સંતો પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી અને પૂજ્ય શ્રીહરિસ્વામીને ચરણોમાં પ્રાર્થના કર્યો કે સ્વામી બંને સંતો જમણી બાજુ જે સોફો મૂક્યો છે ત્યાં કને ત્વરિત ગતિથી પધારે, અને વચ્ચે બરોબર પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ઉપમાન સ્વામી અને પૂજ્ય જાદવજી ભગત, ત્યાં કને તમારી તસવીરની અંદર, કેમેરાની અંદર તસવીર તમારી કેદ કરી લેજો. અત્યારથી જલ્દીથી જે ભક્તોના નામ લઉં, જલ્દીથી વાલા ભક્તજીનો પધારજો. તમને પણ ભૂખ લાગી હશે, જલ્દીથી અમે છૂટા કરશો, પણ તમે જેટલી ઝડપ કરશો એટલું જલ્દી થશે. પિતાશ્રી અક્ષર નિવાસી લાલજીભાઈ રામજી હિરાણી, માતૃશ્રી ગંગાસ્વરૂપ વેલભાઈ લાલજી હિરાણી, અક્ષર નિવાસી પ્રેમજીભાઈ લાલજી હિરાણી, અક્ષર નિવાસી દાદીમાં રામભાઈ પ્રેમજી હિરાણી, સુ ધનજીભાઈ લાલજી હિરાણી, ધર્મપત્ની અંજનાબેન, પૌત્ર રવિનભાઈ ધનજી હિરાણી, ધર્મપત્ની અંજનીબેન, પૌત્ર વિજયભાઈ ધનજી હિરાણી, ધર્મપત્ની અસ્મિતાબેન, સુત સમર્થ, પૌત્ર ઐનિશભાઈ ધનજી હિરાણી, બહેન હિરુબેન કાનજી વરસાણી, બહેન વાલુબેન શિવજી હલાઈ, અક્ષ નિવાસી માવજીભાઈ દેવરાજ હિરાણી, સહપરિવાર સુખપર હાલ યુગંડા, અક્ષર નિવાસી પિતાશ્રી લાલજીભાઈ નાથા કેરાઈ, અક્ષર નિવાસી માતૃશ્રી રાધાભાઈ લાલજી કેરાઈ, હસ્તે પુત્ર મનજીભાઈ લાલજી કેરાઈ, ધર્મપત્ની જશુબેન કુંદનપુર હાલે કેન્યા. જે ભક્તોના નામ લઉં એ પુરુષ ભક્તો સ્ટેજ ઉપર પધારશે, અને સ્ત્રી ભક્તો જે છે સાંખ્યોગી બહેનોની પાસે ત્યાં કને જે એમનો સ્ટેજ છે ત્યાં પહોંચી જશે. નારણભાઈ પ્રેમજી વેકરિયા, ધર્મપત્ની માનભાઈ, સુદ પ્રકાશભાઈ નારણ વેકરિયા, અરવિંદભાઈ નારણ વેકરિયા, સહ પરિવાર, દીકરી ધર્મિષ્ઠા ઉમેશ પિંડોરિયા સુરજ પર હાલે કેન્યા, દાદાશ્રી અક્ષનિવાસી દેવશીભાઈ ખીમજી હિરાણી, દાદીશ્રી ગંગાસ્વરૂપ કાનભાઈ, પિતાશ્રી મંજીભાઈ દેવશી હિરાણી, ધર્મપત્ની માતુશ્રી કસ્તુરબેન, હસ્તે ભાવિકભાઈ મંજી હિરાણી, ધર્મપત્ની વનિતાબેન, પુત્રી મોક્ષવી માનકુવા હાલે કેન્યા, દામજીભાઈ કરશન ખુતિયા, હસ્તે ધર્મપત્ની કેસરબેન દામજી ખુતિયા, પુત્ર પૌત્રવધુ ગીતાબેન ઘનશ્યામ ખુતિયા, રશ્મિબેન નીતિન ખુતિયા, પૂનમબેન પ્રકાશ ખુતિયા, પ્રીતિબેન મુકેશ ખુતિયા, પૌત્ર શ્લોક નરેન્દ્ર આશીષ હેત, પૌત્રી જાનુ મહેક અને હિયા, થાણા મુંબઈ, જી એન ફર્નિચર, નારણભાઈ માવજી કેરાય, ધર્મપત્ની વિજયાબેન, પુત્રી નિકિતાબેન, ભાવિનીબેન કેરા હાલે ગામ્બિયા, પિતાશ્રી જાદવાભાઈ કરશન જાગાણી, માતૃશ્રી ધનભાઈ જાદવા જાગાણી, હસ્તે પુત્ર લાલજીભાઈ જાદવા જાગાણી, દીકરી તેજ ધરીબેન, ભાઈ શ્રી દિનેશભાઈ જાદવજી જાગાણી, ધર્મપત્ની પાર્વતીબેન, દીકરી હર્ષિતાબેન સુખ પર હાલે સુરજ પર હાલે યુગંડા, અક્ષનિવાસી કરશનભાઈ માવજી હાલાઈ, ધર્મપત્ની અક્ષનિવાસી અમરબેન કરશન હાલાઈ, સુતે હિરજીભાઈ કરશન હાલાઈ, ધર્મપત્ની ભાવનાબેન, પૌત્ર કેતનભાઈ હિરજી હાલાઈ, ધર્મપત્ની હંસાબેન,
પરપુત્ર ચિતેશભાઈ, પરપુત્રી હસ્તીબેન સહ પરિવાર કેરા હાલે કેન્યા, પ્રવીણભાઈ મૂળજી દક્ષિણી, ધર્મપત્ની જયાબેન, સુપુત્ર આનંદ, પુત્રવધુ ડોલીબેન, પૌત્ર અક્ષર, પૌત્રી નંદિકા, સુપુત્રી બરખાબેન, પ્રવીણભાઈ દક્ષિણી અંજાર, ચમનભાઈ ભારમલભાઈ ઠક્કર, ધર્મપત્ની જસોદાબેન, સુત અશોકભાઈ ચમનભાઈ ઠક્કર, ધર્મપત્ની દક્ષાબેન, સુત જીતેન્દ્રભાઈ ચમનલાલ ઠક્કર, ધર્મપત્ની ચેતનાબેન, સુત મહેન્દ્રભાઈ ચમનલાલ ઠક્કર, ધર્મપત્ની મીનાબેન, પૌત્ર હર્ષ, ધર્મપત્ની હેતલબેન, પૌત્ર પ્રિયંક, યશ ચિંતન, પૌત્રી દ્રષ્ટિ, પરપુત્ર વેદકુમાર, સુપુત્રી સુશીલાબેન, જમાઈ અરવિંદકુમાર ભચાઉ, શિરો શ્રીજી ટિમ્બર્સ, પિતાશ્રી અક્ષરવિશી પરબતભાઈ રામજી ભુડિયા, માતા માતુશ્રી અક્ષરવિશી રામભાઈ, ગોપાલભાઈ પરબતભાઈ ભુડિયા, ધર્મપત્ની શ્યામભાઈ, પુત્ર જયંતિલાલ ગોપાલ ભુડિયા, ધર્મપત્ની મીનાબેન, પૌત્રી જયની, પૌત્ર માધવ પોટડી હાલે કેન્યા, હિરજીભાઈ મંજી જાદવા, ધર્મપત્ની પ્રેમિલાબેન, પુત્ર અક્ષરનિવાસી દેવશીભાઈ હિરજી, ધર્મપત્ની ગંગા સ્વરૂપ નીમબેન, પુત્ર ભરતભાઈ, ધર્મપત્ની કાંતાબેન, પુત્ર અરવિંદભાઈ, ધર્મપત્ની ઉર્મીબેન, પુત્ર રમેશભાઈ, ધર્મપત્ની નીલાબેન દહીસરા હાલે યુકે, કારુભાઈ ખેતાભાઈ આરેઠિયા, અક્ષરનિવાસી હરિભાઈ કારુભાઈ આરેઠિયા, ગંગા સ્વરૂપ તેજીબેન હરિભાઈ આરેઠિયા, સુપુત્ર ભરત ઘનશ્યામ ગૌતમ, પુત્રવધુ કાંતા ધર્મિષ્ઠા અને દીપા રાપર, મનજીભાઈ લાલજી હિરાણી, ધર્મપત્ની ધનભાઈ, સુત રાકેશભાઈ મનજી હિરાણી, ધર્મપત્ની જયશાબેન, પૌત્ર શયન, પૌત્રી કેશવી સહ પરિવાર સુખપર રોવા હાલ યુકે, શ્રીજી સદન વાપી, હસ્તે નાનજીભાઈ પ્રેમજી વાસાણી વાપી, પિતાશ્રી અક્ષરનિવાસી લાલજીભાઈ માવજી હિરાણી, માતૃશ્રી ગંગા સ્વરૂપ વાલભાઈ, હસ્તે સુત માવજીભાઈ લાલજી હિરાણી, ધર્મપત્ની હિરભાઈ, પુત્ર નયનભાઈ, પુત્રી ડોક્ટર રશ્મિબેન, સુત મનસુખભાઈ લાલજી હિરાણી, ધર્મપત્ની વનિતાબેન, પૌત્ર ગૌતમ, સુપુત્રી શીતલબેન મહેશ પિંડોરિયા સહ પરિવાર માંડવી, પ્રવીણભાઈ વિશ્રામભાઈ હાલાય, ધર્મપત્ની દીક્ષાબેન, પુત્ર હર્ષ, પુત્રી ખુશી હર્ષી ફોટડી હાલે શીશલ્સ, પિતાશ્રી કુરજીભાઈ કરશન કેરાય, ધર્મપત્ની માતુશ્રી અક્ષરનિવાસી તેજભાઈ કુરજી કેરાય, હસ્તે વિશ્રામભાઈ કુરજી કેરાય, ધર્મપત્ની ધનલક્ષ્મીબેન મેકપર હાલે યુગુંડા, માતુશ્રી કોરેબેન પુંજાભાઈ નિસર, સાવિત્રીબેન ઘનશ્યામભાઈ નિસર, નેહલબેન હરેશભાઈ ઘનશ્યામભાઈ નિસર, સુપુત્રી પ્રિષા મોક્ષવી હરીશ ઘનશ્યામભાઈ નિસર, પૂનમબેન વિમલભાઈ ઘનશ્યામભાઈ નિસર, સુપુત્રી ફલક, સુપુત્ર જૈનવ વિમલ નિસર, કોમલબેન ભદ્રેશ ઘનશ્યામભાઈ નિસર, સુપુત્રી વંશી સહ પરિવાર મુંબઈ, રામજીભાઈ વાલાણ વાલજી જેસાણી, ધર્મપત્ની માનભાઈ, સુત કલ્યાણભાઈ રામજી જેસાણી, દીકરી કાંતાબેન હિજી પિંડોરિયા, પ્રેમિલાબેન સુરેશ બળદિયા હાલે યુકે, હાલાઈ જીએસ પ્લાસ્ટિક, હસ્તે ગોવિંદભાઈ સામજી હાલાઈ દૈસરા, રામજીભાઈ કાંગજી હાલાઈ, વિનોદભાઈ રામજી હાલાઈ, ધર્મેન્દ્રભાઈ રામજી હાલાઈ, જીતનકુમાર રામજી હાલાઈ કેરા હાલે કેન્યા, અક્ષનિવાસી હિરજીભાઈ લતા ગોરસિયા, હસ્તે માવજીભાઈ હિરજી ગોરસિયા, ધર્મપત્ની અમરબેન, સુત લાલજીભાઈ માવજીભાઈ ગોરસિયા, ધર્મપત્ની હિરભાઈ, સુત કાનજીભાઈ માવજી ગોરસિયા, ધર્મપત્ની કાંતાબેન, દીકરી મંજુલાબેન કરશન ભુડિયા, દીકરી શાંતાબેન પ્રેમજી ભુડિયા મદનપુર હાલે, અક્ષરનિવાસી પિતાશ્રી માવજીભાઈ રવજી પિંડોરિયા, અક્ષરનિવાસી માતૃશ્રી ધનભાઈ રવજી પિંડોરિયા, શ્રીમાન પુરુષોત્તમભાઈ માવજી પિંડોરિયા, ધર્મપત્ની મંજુલાબેન, પુત્રી કિમ્પલ જીવલ નિધિ માંડવી હાલે કેન્યા, વિશ્રામભાઈ શિવજી પિંડોરિયા, ધર્મપત્ની શાંતાબેન, પુત્ર સંજયભાઈ વિશ્રામ પિંડોરિયા, ધર્મપત્ની નીતાબેન, પૌત્ર ત્રિદીપ નિકિન, પુત્ર નવીનભાઈ વિશ્રામ પિંડોરિયા, ધર્મપત્ની ચાંદનીબેન, પૌત્રી દેહુતિ, પુત્રી દામિની મનીષ હિરાણી સહપરિવાર નારણપર, અક્ષરનિવાસી અરવિંદભાઈ શિવજી વેકરિયા, ધર્મપત્ની ગંગા સ્વરૂપ રતનબેન શિવજી વેકરિયા, પુત્ર વિજયભાઈ અરવિંદ વેકરિયા, ધર્મપત્ની ભાવનાબેન, પૌત્રી જીયાનસી, પુત્ર હિતેશભાઈ અરવિંદ વેકરિયા, ધર્મપત્ની વંશીબેન, પૌત્ર અંકુશ સહ પરિવાર માધાપર હાલે ટાંજનિયા, અક્ષરનિવાસી રવજીભાઈ શિવજી હાલાય, ગંગા સ્વરૂપ રામભાઈ, સુત રામજીભાઈ રવજી હાલાય, ધર્મપત્ની સુંદરબેન, સુત અર્જણભાઈ રવજી હાલાય, ધર્મપત્ની રાધાભાઈ સહ પરિવાર નાગલપર માંડવી, અક્ષરનિવાસી નરણભાઈ લક્ષ્મણ હિરાણી, ધર્મપત્ની ગંગા સ્વરૂપ રાધાભાઈ, પુત્ર અનિશભાઈ નારણ હિરાણી, ધર્મપત્ની જોશના, પુત્ર રિપેશભાઈ નારણ હિરાણી નારણ પર હાલે ઓસ્ટ્રેલિયા, પિતાશ્રી શિવજીભાઈ નારણ વેકરિયા, માતૃશ્રી વાલભાઈ શિવજી વેકરિયા, કિશોરભાઈ શિવજી વેકરિયા, ધર્મપત્ની વનિતાબેન, સુત મુરજીભાઈ શિવજી વેકરિયા, ધર્મપત્ની પુરબાઈ રામ પર હાલે કેન્યા, મિતેશભાઈ દેવશી દબાસિયા, ધર્મપત્ની ભાવીબેન, પુત્ર રમેશ, પુત્રી હર્ષિની, અક્ષરનિવાસી દેવશીભાઈ ગોવિંદ દબાસિયા, ધર્મપત્ની ગંગા સ્વરૂપ ધનભાઈ, અક્ષરનિવાસી દેવશીભાઈ ગોવિંદ દબાસિયા માધાપર હાલે ઓસ્ટ્રેલિયા, નારણભાઈ મેઘજી હિરાણી, ધર્મપત્ની લાલભાઈ નંદકિશોર નારણ હિરાણી, ધર્મપત્ની રશ્મિબેન, પુત્ર ખુશીલ તથા હોમ સુખપર રોહા હાલે યુગંડા,
અક્ષનિવાસી દાદવજી વિશ્રામ છબાડિયા, અક્ષનિવાસી મેઘભાઈ જાદવજી છબાડિયા, હસ્તે કુરજીભાઈ જાદવજી છબાડિયા, ધર્મપત્ની પ્રેમિલાબેન, પુત્ર વિશેષ કુરજી છબાડિયા, ધર્મપત્ની વસિતાબેન, પૌત્ર અર્જુન માંડવી હાલે કેન્યા, જગદીશભાઈ રામજી ભુડિયા, ધર્મપત્ની દક્ષાબેન, પુત્ર વિધાન, પુત્રી કરિશ્માબેન માનકુવા હાલે ઓસ્ટ્રેલિયા, પ્રેમજીભાઈ દેવજી વેકરિયા, ધર્મપત્ની રાધાભાઈ, પુત્ર રાજેશભાઈ પ્રેમજી વેકરિયા, ધર્મપત્ની મીનાબેન નારણ પર ઓસ્ટ્રેલિયા, પ્રભુજીભાઈ ગાંધી હાલાય, ધર્મપત્ની ધનભાઈ, પુત્ર રોહન, પુત્રી હાયના કુંદનપુર હાલે ઓસ્ટ્રેલિયા, હીરાલાલ કાનજી દબાશિયા, ધર્મપત્ની દેવીબેન, પુત્ર કલ્પેશભાઈ હીરાલાલ દબાશિયા, ધર્મપત્ની રમીલાબેન, પૌત્ર શ્લોક, પૌત્રી કૃષ્ણીબેન મિર્જાપર હાલે ઓસ્ટ્રેલિયા, અક્ષનિવાસી શિવજીભાઈ કુરજી હાલાય, ગંગા સ્વરૂપ તેજભાઈ શિવજી હાલાય, હસ્તે ગુરુ જ્ઞાન પ્રકાશ સ્વામી ગોળ પર હાલે ઓસ્ટ્રેલિયા, ભાવેશભાઈ એસ હિરાણી, ધર્મપત્ની માધવિકાબેન, પુત્રી દેવહૂતિ મિર્જા પર હાલે ઓસ્ટ્રેલિયા, પિતાશ્રી પ્રેમજીભાઈ દેવજી વેકરિયા, ધર્મપત્ની માતૃશ્રી રાધાભાઈ પ્રેમજી વેકરિયા, પુત્ર પુરુષોત્તમ પ્રેમજી વેકરિયા, ધર્મપત્ની કલ્પનાબેન, પૌત્ર ખુશાલ, પૌત્રી ધ્યાની નારણ પર હાલે ઓસ્ટ્રેલિયા, દેવજીભાઈ વિશ્રામ રાઘવાણી, ધર્મપત્ની પૂરભાઈ, પુત્ર મનસુખભાઈ દેવજી રાઘવાણી, ધર્મપત્ની હેતલબેન, પૌત્ર દેવ, પૌત્રી અંશી ક્રિશ્વી બળદિયા હાલે ઓસ્ટ્રેલિયા, પિતાશ્રી અક્ષનિવાસી ધનજીભાઈ જાદવા સવાણી, અક્ષનિવાસી માતૃશ્રી ધનભાઈ ધનજી સવાણી, હસ્તે જેઠાલાલ ધનજી સવાણી સહપરિવાર કેરા હાલે યુકે, દેવરાજભાઈ શ્યામજી વેકરિયા, ધર્મપત્ની રાધાભાઈ, પુત્ર સુરેશભાઈ દેવરાજ વેકરિયા, ધર્મપત્ની નીતાબેન, પૌત્ર વ્રજ તથા દર્શન દૈસરા હાલે ઓસ્ટ્રેલિયા, શ્યામભાઈ મેઘજી ભંડેરી, શ્યામભાઈ મેઘજી ભંડેરી, ધર્મપત્ની અવનીતાબેન, પિતાશ્રી મેઘજીભાઈ હરજી ભંડેરી, માતૃશ્રી વીરભાઈ મેઘજી ભંડેરી, લાલજીભાઈ હરજી પિંડુરિયા, ધર્મપત્ની લક્ષ્મીબેન વેકરા હાલે ઓસ્ટ્રેલિયા, ભીમજીભાઈ વેલજી વાઘાણી, ધર્મપત્ની હીરભાઈ, પુત્ર ભાવેશભાઈ ભીમજી વાઘાણી, ધર્મપત્ની શીતલબેન, પૌત્રી તિયાના, પૌત્ર પ્રિયાન સુખપર હાલે ઓસ્ટ્રેલિયા, ભીમજીભાઈ દેવસી આલાય, ધર્મપત્ની રતનભાઈ, પુત્ર શાંતિભાઈ ભીમજી આલાય, ધર્મપત્ની જીજ્ઞાબેન, પૌત્ર અંશ તથા પ્રનેવ કેરા હાલે ઓસ્ટ્રેલિયા, હરિભાઈ નારણકારા, રસિકબેન રસિકાબેન હરિકારા, તેજસ્વી હરિકારા દૈસરા હાલે યુકે, એસઆરપી મિનરલ્સ, હસ્તે રત્નાભાઈ પાધરા સહપરિવાર મદનપુર, પિતાશ્રી અક્ષનિવાસી કલ્યાણભાઈ કરશની કેરાઈ, માતૃશ્રી અક્ષનિવાસી રામભાઈ કલ્યાણ કેરાઈ, હસ્તે શિવજીભાઈ કલ્યાણ કેરાઈ, હસ્તે ધર્મપત્ની મેઘભાઈ, સુત રિકેશભાઈ શિવજી કેરાઈ, ધર્મપત્ની વૈશાલીબેન, સુત હિતેનભાઈ શિવજી કેરાઈ, ધર્મપત્ની અનિતાબેન, સુપુત્રી પ્રીતિબેન પ્રકાશ સિંઘાણી સહપરિવાર નારણ પર હાલે યુકે, મુકેશભાઈ લાલજી હિરાણી તથા દિવ્યા મુકેશ હિરાણી ભુજ હાલે ઓસ્ટ્રેલિયા, જાદવાભાઈ રામજી વરસાણી, ધર્મપત્ની ધનુબેન, પુત્રી કરિશ્મા, હસ્તે પુત્ર હર્ષદભાઈ જાદવા વેકરિયા, ધર્મપત્ની જયાબેન, પુત્રી આહના, પુત્ર ક્રિશ, પુત્ર વિનેશભાઈ જાદવા વરસાણી, ધર્મપત્ની વંદનાબેન, પુત્રી દિશા, પુત્ર ધ્યાન સહપરિવાર ભારાસર હાલે ઓસ્ટ્રેલિયા, અક્ષનિવાસી દાદાશ્રી મુરજીભાઈ કલ્યાણ ભુડિયા, અક્ષનિવાસી દાદી શ્રી અમરભાઈ મુરજી ભુડિયા, પિતાશ્રી રૂડાભાઈ મુરજી ભુડિયા, માતૃશ્રી મેઘભાઈ રૂડા ભુડિયા, હસ્તે પુત્ર નારણભાઈ રૂડા ભુડિયા, ધર્મપત્ની જસુબેન, પૌત્ર પ્રિયનભાઈ નારણ ભુડિયા, ધર્મપત્ની ગીતાબેન, પુત્રી પ્રતિકાબેન નારણ ભુડિયા સુરજ પર હાલે કેન્યા, અક્ષનિવાસી અંબાલાલભાઈ નાથાભાઈ, હસ્તે સમીરભાઈ સુરેશ પટેલ ગાંધીનગર, હરજીભાઈ પ્રેમજી વેકરિયા, ધર્મપત્ની વાલભાઈ, સુત ખીમજીભાઈ પરેશ, પૌત્રી ત્રિષા, પૌત્ર પરેશ સહપરિવાર હરિઓમ ઓટો એક્સપ્રેસ લિમિટેડ માંડવી હાલે કેન્યા, કરણીબેન સુરેશ જેસાણી સહપરિવાર બળદિયા યુકે, પરમ ભક્ત અક્ષનિવાસી પિતાશ્રી કાનજીભાઈ રામજી રાબડિયા, અક્ષનિવાસી માતુશ્રી પ્રેમભાઈ કાનજી રાબડિયા, મનજીભાઈ કાનજી રાબડિયા, ધર્મપત્ની રતનબેન સુત ઉત્કર્ષ, ધર્મપત્ની નેહાબેન, સુપુત્રી મીરાબેન રાજેશ વરસાણી, સોહિની આહના, સુપુત્રી કંચનબેન શ્યામ લીલા જય સહપરિવાર બળદિયા હાલે મોરિશિયસ, અક્ષનિવાસી કરશનભાઈ મેઘજી વેકરિયા, હસ્તે શશીભાઈ કરશનદાસ વેકરિયા, ધર્મપત્ની અક્ષનિવાસી પ્રેમા જસુબેન શશીભાઈ વેકરિયા, ચાંદની મિતેશ ધૃતિ એન હિનેલ પન્ના એન ખ્યાતિ અર્જણ વેકરિયા સહપરિવાર માધાપર યુકે, માવજીભાઈ નારણ પોકાર, ધર્મપત્ની અક્ષનિવાસી ધનુબેન, સુત શામજીભાઈ માવજી પોકાર સહપરિવાર ચીખલી, અક્ષનિવાસી કરશનભાઈ શામજી જેસાણી, ધર્મપત્ની રામભાઈ સુત વિશ્રામભાઈ કરશન જેસાણી, ધર્મપત્ની વિલસાબેન, પૌત્ર અજીતભાઈ વિશ્રામ જેસાણી, ધર્મપત્ની શિવાનીબેન, પૌત્ર યુવા, પૌત્ર જયશલભાઈ વિશ્રામ જેસાણી, ધર્મપત્ની કરીનાબેન, પુત્ર જયદા બળદિયા હાલે યુકે, અક્ષનિવાસી જાદવા કેસરા છબાડિયા, અક્ષનિવાસી ધર્મપત્ની રાધાભાઈ, પુત્ર હરજી જાદવા છબાડિયા, ધર્મપત્ની પ્રેમભાઈ રામ પર હાલે યુકે, અક્ષનિવાસી સૌ રવજીભાઈ હરજી રાબડિયા, હસ્તે ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન રવજી રાબડિયા વાડાસર હાલે કેન્યા,
પિતા શ્રી વિશ્રામભાઈ કરશન વાલાણી, માતૃશ્રી રાધાભાઈ, પુત્ર અશોકભાઈ વિશ્રામ વાલાણી, ધર્મપત્ની ભારતીબેન, પુત્ર દેવ પાર્થ, સહપરિવાર બળદિયા હાલે ઓસ્ટ્રેલિયા, સાંખ્યોગી ગંગાબેન પ્રેમજીભાઈ ભગત, સાંખ્યોગી ડાઈબેન મેઘજીભાઈ ભગત, સાંખ્યોગી હંસાબેન નારણભાઈ ચૌધરી, સાંખ્યોગી રાજભાઈ રતનસિંહભાઈ વાસાણી, સાંખ્યોગી અનિતાબેન ભવનભાઈ સાંકલા, સાંખ્યોગી ચંદનબેન ભરતભાઈ ગોગારી, સાંખ્યોગી આરતીબેન અમૃતલાલ વાસાણી રવાપર, અક્ષનિવાસી પિતાશ્રી જાદવાભાઈ પ્રેમજી વેકરિયા, અક્ષનિવાસી માતૃશ્રી વાલભાઈ જાદવા વેકરિયા, હસ્તે નારણભાઈ જાદવા વેકરિયા, ધર્મપત્ની ધનુબેન, પુત્ર મનસુખભાઈ નારણ વેકરિયા, ધર્મપત્ની દિલપાબેન, પૌત્ર જય જયન, પુત્ર ચેતનભાઈ નારણ વેકરિયા, ધર્મપત્ની જેસિકાબેન, પૌત્રી રિયા નૈયા, પુત્રે સ્મિતાબેન, જગદીશ વરસાણી, જમાઈ જગદીશ રવજી વરસાણી, દોહિત્ર હર્ષ, દોહિત્રો ધ્રુવ, સહપરિવાર માધાપર હાલે યુકે, હરજીભાઈ ગાંગજી વેકરિયા, ધર્મપત્ની સુંદરબેન માંડવી, કલ્યાણભાઈ રવજી મેઘજી વેકરિયા, ધર્મપત્ની અમરતબેન, સુત અક્ષનિવાસી અરવિંદભાઈ કલ્યાણ વેકરિયા, અક્ષનિવાસી ધનસુખભાઈ કલ્યાણ વેકરિયા, સુત હર્ષિલભાઈ કલ્યાણ વેકરિયા, સહપરિવાર બળદિયા હાલે યુકે, સાંખ્યોગી વાલભાઈ ભચુ કેરાઈ નરણ પર હાલ, પ્રેમજીભાઈ ભીમજી કેરાઈ ભારાસર હાલે કેન્યા, સામિત્રીબેન વાલા ભક્તજનો, નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉત્સવની અંદર તમામ સેનેટરીની સેવા કરેલી છે એવા અમારા વિનુભાઈ સરસાવાડિયા, વિનુભાઈ સરસાવાડિયા સભાની અંદર હોય તો પૂજ્ય આચાર્ય મહારાજ અને મહંત સ્વામી પાસે પધારશે. અક્ષરનિવાસી ગુરુ સાંખ્યોગી પ્રેમભાઈ વેલજી હાલાય હસ્તે, સાંખ્યોગી રામભાઈ વેલજી ભુડિયા સુખપર, નારણભાઈ દેવજી વેકરિયા, ધર્મપત્ની કાંતાબેન, પુત્ર દિનેશભાઈ નારણ વેકરિયા, ધર્મપત્ની ભારતીબેન, પૌત્ર જીવનભાઈ, પૌત્રી ખુશબીબેન, પુત્ર જયેશભાઈ નારણ વેકરિયા, ધર્મપત્ની જયાબેન નાગલપર માંડવી હાલે ઓસ્ટ્રેલિયા, અક્ષનિવાસી દેવજીભાઈ માવજી ખીમાણી, ધર્મપત્ની રાધાબેન, પુત્રી મંજુલાબેન હસ્તે, સુરેશભાઈ જેસાણી, ધર્મપત્ની લક્ષ્મીબેન, પૌત્ર પાર્થ, પૌત્રી રાધિકા તથા તુલસી દહિસરા હાલે યુકે, ધનજીભાઈ કરશન દેવજી વેકરિયા, ધર્મપત્ની સવિતાબેન, પુત્ર ભાવિન, પુત્રી બંસી, સહપરિવાર નારણ પર, અક્ષનિવાસી ધનભાઈ મુરજી પિંડોરિયા હસ્તે, ગોવિંદભાઈ મુરજી પિંડોરિયા, ધર્મપત્ની રાધાબેન ગોવિંદ પિંડોરિયા, સુત શાંતિલાલ ગોવિંદ પિંડોરિયા, ધર્મપત્ની હંસાબેન, પૌત્ર હર્ષિક, પૌત્રી આરવી, સુત પ્રિતેશ કુમાર ગોવિંદ પિંડોરિયા, ધર્મપત્ની કોમલબેન સુરજપર હાલે કેન્યા, દાદાશ્રી અક્ષનિવાસી કુરજીભાઈ રામજી વરસાણી, દાદીમાં અક્ષનિવાસી લાલભાઈ હસ્તે, સુત હિરજીભાઈ કુરજી વરસાણી, ધર્મપત્ની રામભાઈ હસ્તે, માવજીભાઈ હિરજી વરસાણી, ધર્મપત્ની પ્રમિલાબેન, પુત્રી જાનસી નિરૂતિ, પુત્ર વિનોદભાઈ હિરજી વરસાણી, ધર્મપત્ની દક્ષાબેન, પૌત્ર હસ્મિત, પુત્રી મુક્તિ, પુત્ર મહેશકુમાર હિરજી વરસાણી, ધર્મપત્ની હંસાબેન, પૌત્ર ગૌતમ, પૌત્ર માધવ, પુત્રી ભાવનાબેન શિવજી કેરાઈ, પુત્રી ધ્રુવી, સહપરિવાર કોડકી હાલે સિસલ્સ, અક્ષનિવાસી સાંખ્યોગી કાનભાઈ હસ્તે, સાંખ્યોગી મેઘનાબેન, અક્ષનિવાસી સાંખ્યોગી કાનભાઈ હસ્તે, સાંખ્યોગી જયશ્રીબેન, અક્ષનિવાસી સાંખ્યોગી કાનભાઈ હસ્તે, સાંખ્યોગી મમતાબેન ગઢડા, સાંખ્યોગી મહંત સામભાઈ અર્જન હેરાણી ભુજધામ મિરઝાફર, પિતાશ્રી કાનજીભાઈ વીરજી કેરાય, ધર્મપત્ની અમૃતબેન હસ્તે, પુત્ર સુરેન્દ્ર કાનજી કેરાય, ધર્મપત્ની લક્ષ્મીબેન, પૌત્ર પૌત્રી દર્શી તથા નિશીલ નારણ પર હાલે કેન્યા, માતુશ્રી અક્ષનિવાસી વાલીબેન પુરુષોત્તમ હરજી વાસાણી, પુત્ર ધર્મસિંહભાઈ પુરુષોત્તમ વાસાણી, ધર્મપત્ની કલાવંતીબેન, પુત્ર હિમંતભાઈ પુરુષોત્તમ વાસાણી, ધર્મપત્ની નીતાબેન, પૌત્ર હિતેનભાઈ, ધર્મપત્ની પ્રજ્ઞાબેન, પૌત્ર રોનકભાઈ, ધર્મપત્ની મુક્તાબેન, પરપોત્ર ત્રેજેન્દ્ર ધ્રુવ વત્સલ દિવ્ય અને ધ્વનિ નડિયાદ, સાંખ્યોગી રામભાઈ લાલજી હિરાણી, સાંખ્યોગી રતનભાઈ દેવસિંહ હિરાણી ભક્તિનગર, અક્ષનિવાસી ઝીણાભાઈ રત્ના જેસાણી, ધર્મપત્ની મેઘભાઈ, સુત લાલજીભાઈ ઝીણા જેસાણી, ધર્મપત્ની હિરુબેન, પૌત્ર રસિકભાઈ લાલજી જેસાણી, ધર્મપત્ની વનિતાબેન, પૌત્રી નીતિશાબેન જયેશભાઈ ભુડિયા, સુત નરેન્દ્રભાઈ લાલજી જેસાણી, ધર્મપત્ની અમરભાઈ, પૌત્ર હર્ષિક, પૌત્રી દિયા, સુત રાકેશભાઈ લાલજી જેસાણી, ધર્મપત્ની અનિતાબેન, પૌત્ર વીર, પૌત્રી દેવાંશી, પુત્રી જયશ્રીબેન નિલેશ આલાઈ, સહપરિવાર બળદિયા યુકે, પિતાશ્રી જાદવાભાઈ દેવજી રાબડિયા, માતૃશ્રી વાલભાઈ હસ્તે, અરવિંદભાઈ જાદવ રાબડિયા, ધર્મપત્ની પ્રીતિબેન, દીકરી અનસુયા, દીકરો હરી, સૂર્ય, યોગેશભાઈ જાદવ રાબડિયા, ધર્મપત્ની નર્મદાબેન, પુત્રી દ્રષ્ટિ, પુત્ર સ્મિત, સહપરિવાર વાડસર હાલે કેન્યા, પિતાશ્રી ગોપાલભાઈ મેઘજી વરસાણી, માતૃશ્રી અક્ષનિવાસી કાનભાઈ
ગોપાલ વર્ષાણી, ભીમજીભાઈ ગોપાલ વર્ષાણી, ધર્મપત્ની વિજયાબેન, પુત્ર રાહુલભાઈ ભીમજી વર્ષાણી, ધર્મપત્ની ટીનાબેન, પુત્ર નેહલભાઈ ભીમજી વર્ષાણી, ધર્મપત્ની ઉર્વશીબેન, પુત્રી મોહિની ભીમજી વર્ષાણી, ભુજ હાલે કેન્યા. પરમ ભક્ત શ્રી રામજીભાઈ નારણ નાકરાણી, ધર્મપત્ની વિમનાબેન, પુત્ર શૈલેષભાઈ, ધર્મપત્ની પિનલબેન, પૌત્રી શાનવી ક્રિશ મૃષ્ટિ, પૌત્ર નીલકંઠ હીરાલાલ નારણ નાકરાણી, ધર્મપત્ની શાંતાબેન, પુત્ર જગદીશ, ધર્મપત્ની હર્ષાબેન, પૌત્રી સાંચી નવધા, પૌત્ર અશ્વિન, પુત્ર હાર્દિકભાઈ, ધર્મપત્ની દીપાલીબેન, પૌત્રી દેવશ્રી, કેસરાભાઈ નારણ નાકરાણી, ધર્મપત્ની વિજયાબેન, પુત્ર રમેશભાઈ, ધર્મપત્ની પ્રાચીબેન, પૌત્ર સુરજ, પુત્રી ઝલકબેન, ગોવિંદભાઈ નાકરાણી, ધર્મપત્ની પ્રેમિલાબેન, પુત્ર નિલેશભાઈ, ધર્મપત્ની અવનીબેન, પુત્ર હર્ષિલભાઈ સહપરિવાર નેત્રા, કરશનભાઈ નારાયણ હિરાણી, ધર્મપત્ની પ્રેમિલાબેન સહપરિવાર ભુજ હાલે યુકે, શિવજીભાઈ વિશ્રામ વર્ષાણી, ધર્મપત્ની જશુબેન, પુત્ર જયદીપ શિવજી વર્ષાણી, ધર્મપત્ની કૃપા, પૌત્રી ધ્રુહી, પૌત્ર શ્રવણ, પુત્ર હર્ષિલભાઈ શિવજી વર્ષાણી, ધર્મપત્ની અનિતાબેન, પૌત્ર માધવ, પૌત્રી રાધા તથા લક્ષ્મી ભક્તિનગર હાલે ઓસ્ટ્રેલિયા, મનોજભાઈ દેવશી હાલાય, ધર્મપત્ની જશુબેન, પુત્રી મિનલ, પુત્ર શિવ મનોજ હાલાય, સુરજ પર હાલે યુકે, સાંખ્યો કે શામભાઈ રામજી કેરાઈ નારણ પર, પિતાશ્રી વાલજીભાઈ રવજી મેપાણી, માતૃશ્રી પ્રેમભાઈ વાલજી મેપાણી, હસ્તે સુત નારણભાઈ વાલજી મેપાણી, ધર્મપત્ની કાંતાબેન સુત ધર્મ, દીકરી ખિલનાબેન ક્રિષ્ના સહ પરિવાર સુરજ પર હાલે કેન્યા, અક્ષનિવાસી દેવશીભાઈ કરશન રાઘવાણી, ધર્મપત્ની અક્ષનિવાસી પ્રેમભાઈ, અક્ષનિવાસી દેવશીભાઈ કરશન રાઘવાણી, ધર્મપત્ની અક્ષનિવાસી પ્રેમભાઈ, સુત હરજીભાઈ દેવશી રાઘવાણી, ધર્મપત્ની રામભાઈ સહ પરિવાર સુત હરજીભાઈ દેવશી રાઘવાણી, ધર્મપત્ની રામભાઈ કાંતિલાલભાઈ હરજી રાઘવાણી, ધર્મપત્ની અમૃતબેન પૌત્ર કૈરવ અને નીરક બળદિયા હાલે કેન્યા, હરીશભાઈ રામજી હિરાણી, ધર્મપત્ની શર્મિલાબેન, પુત્ર ઉરેશ ધીરેશ, પુત્રી તિયા સહ પરિવાર બળદિયા હાલે યુકે, અક્ષનિવાસી કાંજીભાઈ વાલજી કેરાય, ધર્મપત્ની ગંગા સ્વરૂપ રતનભાઈ સુત મુકેશભાઈ કાંજી કેરાય, ધર્મપત્ની સવિતાબેન, પુત્ર નેહલભાઈ, પુત્રી નિધિબેન, દીકરી સાંખ્યોગી મયુરીબાઈ સુખપર રોહા હાલે કેન્યા, શ્રી સ્વામિનારાયણ મંદિર મદનપુર, જાદવ માવજીભાઈ જાદવજી કેરાય, ધર્મપત્ની વેલભાઈ સુત સાંતલ માવજીભાઈ કેરાય, ધર્મપત્ની શાંતાબેન સુત લક્ષ્મણ માવજી કેરાય, ધર્મપત્ની કરિશ્માબેન, દીકરી રતનબેન, શાંતિભાઈ રાબડિયા, પૌત્રી સ્નેહા સહ પરિવાર રામપર હાલે યુકે, પાકજીભાઈ કરશન હાલાય, ધર્મપત્ની માનભાઈ, અક્ષનિવાસી કરશનભાઈ રવજી હાલાય, ધર્મપત્ની અક્ષનિવાસી કેશરભાઈ કરશન હાલાય, અક્ષનિવાસી કરશનભાઈ માઉજી ખીમાણી, અક્ષનિવાસી જેતીભાઈ કરશન ખીમાણી ભુજ હાલે યુકે, અક્ષનિવાસી પર્વતભાઈ નારણ મુરજી વેકરિયા, અક્ષનિવાસી ધનભાઈ પર્વત નારણ વેકરિયા, હસ્તે પ્રેમભાઈ પર્વત વેકરિયા, વેલજીભાઈ પર્વત નારણ વેકરિયા સહ પરિવાર નારણ પર હાલે યુકે, વિશ્રામભાઈ કરશન વાલાણી બળદિયા, અક્ષનિવાસી કરશનભાઈ નારણ છબાડિયા, ધર્મપત્ની ગંગાસ્વરૂપ વીરભાઈ, ભાઈ શ્રી પ્રેમજીભાઈ નારણ છબાડિયા, ધર્મપત્ની અક્ષનિવાસી વાલભાઈ સુત ખીમજીભાઈ પ્રેમજી છબાડિયા, ધર્મપત્ની અમરભાઈ પૌત્ર જીગર સુત નાનજીભાઈ પ્રેમજી છબાડિયા, ધર્મપત્ની ધર્મીબેન પૌત્રી સંજના તથા દિશા, બસ વાલા ભક્તજનો આ યજમાનો હતા રૂપિયા 5 લાખથી લઈ અને રૂપિયા 9,99,999 સુધીની સેવા કરનાર દાનવીર દાતાશ્રીઓ, બસ વાલા ભક્તજનો આ સત્રને ચોથા દિવસનો પહેલો સત્ર ભગવાન શ્રી નરનારાયણ દેવ ઘનશ્યામ મહારાજના ચરણમાં સમર્પિત કરી બપોર પછીનો બરોબર 3:30 વાગે ફરી પાછા આ જ બદ્રિકાશ્રમનો દિવ્ય સભા મંડપની અંદર આપણે સૌ પ્રવેશ કરશું. અત્યારે ભગવાનના મંગળમય નામની સાથે કથાની સમાપ્તિ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. કાંઈ વાંધો નહીં વાલા ભક્તજનો, જે હરિભક્તોનો યજમાનનો સન્માન બાકી છે એ યજમાન અત્યારે આચાર્ય મહારાજશ્રી સુધી પહોંચશે. પૂજ્ય મહંત સ્વામી એમની સામે તસવીરે કેમેરાની અંદર કેદ કરી લેજો. આવો વાલા ભક્તજનો, સ્ટેપ બાય સ્ટેપ જેટલા હરિભક્તો બાકી છે એ હરિભક્તો ક્રમવાઇઝ આવી જાજો. આવી જાઓ. વાલા ભક્તજનો, બપોર પછી બરોબર 3:30 કલાકે સભા મંડપની અંદર આપની હાજરી અવશ્ય થઈ જાય, કારણ કે તમે મોડા આવો, વક્તા વહેલા આવી જાય તો કથાનો આનંદ આપણને જેવો જોવે એવો પ્રાપ્ત થતો નથી. તો જલ્દીથી 3:30 કલાકે આ સભા મંડપની અંદર હાજરી આપી દેજો તમારી.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिदायकं वासुदेवं हरे माधवं केशवं कामदन्तकारं स्वामीनारायणं नीलकण्ठं भजे स्वामीनारायणं स्वामीनारायणं स्वामीनारायणं